नमस्कार। पीएमसी गुजरात, पीएसएसएम इंडिया, महाद्रष्टा अने गुजरात स्वाध्यायनो आजे चौथो दिवस मां आप सौनु साधकोनु अने श्रोताओनु हार्दिक स्वागत। आजना अमारा वक्ता मोस्ट सीनियर अने सीनियर पिरामिड मास्टर श्री कश्यप भाई देसाई छे, જેઓ ઉંમરમાં તો 69 69ના છે, પણ તમતમતા તોખાર જેવા 40ના લાગે છે। એમની એક્ટિવિટી બધી એવી હોય છે। શ્રી કશ્યપભાઈ દેસાઈએ બીએસસી સુધીનો અભ્યાસ કર્યો છે અને નેરોલોક પેન્ટ્સમાં નોકરી કર્યા બાદ તેઓ રિટાયર્ડ થયા છે। રિટાયર્ડ થયા પછી તેઓએ ઘેર બેસી રહેવાનું પસંદ નથી કર્યું, પણ આગળ ભણવાનું, કઈ ને કઈ ભણવાનું ચાલુ રાખવાનું અને જિંદગીને દોડાવતું રાખવાનું નક્કી કર્યું છે। એમણે રિટાયર થયા પછી ઘણા બધા અભ્યાસક્રમ કોર્સ કર્યા છે। એમાં સૌથી પહેલા એમણે અભ્યાસ કર્યો છે યોગા અને આયુર્વેદિક થેરાપીનો, એક વર્ષનો કોર્સ, બહુ લાંબો કોર્સ છે, રિટાયર થયા પછી કોલેજ જેવું લાગે, એ એમણે ગુજરાત યુનિવર્સિટીમાં કરે છે। સંસ્કૃત ટીચિંગ શિક્ષકનો એમણે કોર્સ કર્યો છે સોમનાથ યુનિવર્સિટીમાંથી, અને યોગ ટીચર ટ્રેનિંગનો પ્રોગ્રામ એમણે આદર્શ અમદાવાદમાંથી કરેલો છે। એ સિવાય એમણે ઘણા બધા કોર્સિસ કરેલા છે, જેમાં યુવા લીડરશીપનો એમણે કોર્સ કર્યો છે, લાઈફ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે, પછી એક્યુપ્રેશર અને સુજોગ જેવા કોર્સ જે સમાજ ઉપયોગી છે, લોકોને કામ લાગે છે, આપણે હાથ દબાવીને તો આપણે તો થવાના છીએ સારા, પણ લોકોને સારા કરવા માટેના કોર્સ એમણે રિટાયર થયા પછી કર્યા છે, એટલે એક સમાજ સેવાનું એમણે મનમાં બીડું ઉઠાવી લીધેલું છે। એ સિવાય એમણે એક પેરેન્ટિંગનો પણ કોર્સ કર્યો છે, અને એ પેરેન્ટિંગના કોર્સનો અનુભવ અત્યારે એમના દીકરાના, બે નાના દીકરાઓ 10 અને 18 વર્ષના છોકરાઓને સાચવીને ખરા અર્થમાં એના પિતા બનીને કરી રહ્યા છે, ઉછેરી રહ્યા છે એને। અને છેલ્લે છેલ્લે એમણે પીએસએસએમમાં એક સ્પિરિચ્યુઅલ ટેબ્લેટનો પ્રોગ્રામ ચાલ્યો લગભગ 4 મહિનાથી વધારે ટાઈમ માટે, અને એની 3 એક્ઝામો થઈ, અને એમાં છેલ્લે જે લેવલ 1ની એક્ઝામ થઈ એ એક્ઝામ એમણે ડિસ્ટિંક્શન સાથે પાસ કરી છે। હવે જીકે સરનું જે અંગ્રેજીને એમની બોલવાની સિસ્ટમ છે, ફટાફટ છે, લંડનનું બોલે છે, પણ એમાં પણ એમણે બધા પ્રોગ્રામ એટેન્ડ કર્યા અને એની એક્ઝામમાં એમને ડિસ્ટિંક્શન માર્ક્સ આવ્યા છે, અને લોકોને વગર દવાએ, વગર ડાક્ટરે આધ્યાત્મિક ગોળીઓ ખાઈને કશ્યપભાઈ હવે બધાને સાજા કરવાના છે। આવા બહુમુખી પ્રતિભાવાળા શ્રી કશ્યપભાઈ દેસાઈને હું આજના પ્રોગ્રામમાં લેક્ચર આપવાનું આમંત્રણ આપું છું, અને એમનો જે સબ્જેક્ટ છે સાચું શિક્ષણ, અત્યારે જે શિક્ષણ મળે છે એ કાચું શિક્ષણ છે, છોકરાઓ પાકા થતા નથી, પણ સાચું શિક્ષણ કેવું હોવું જોઈએ એ શ્રી કશ્યપભાઈ દેસાઈ આપણને આજે સમજાવશે। શ્રી કશ્યપભાઈ, તમારું હાર્દિક સ્વાગત છે, પધારો। થેન્ક યુ। નમસ્કાર મિત્રો, પહેલા સર્વપ્રથમ બ્રહ્મણસિંહ ગુરુજી પત્રીજીને નમસ્કાર કરું, ત્યાર પછી બધા જ સિનિયર માસ્ટરો ને નમસ્કાર, અને મારા આજે જે ઝૂમમાં છે તેમજ યુટ્યુબમાં સાંભળી રહ્યા છે એ સર્વ આત્મબંધુઓને નમસ્કાર। શરૂઆતમાં આપણે જરા ફ્રેશ થઈ જઈએ, કારણ કે સાંજનો સમય છે, આખો દિવસ ના થોડા થાકેલા હશું, એટલે સીધા બેસીશું, ખુરશી પર બેઠા હોઈએ તો સ્ટ્રેટ બેસીશું, પગ નીચે હશે ચાલશે, રિલેક્સ થવાનું છે, ત્યાર પછી 2 મિનિટ આપણે ધ્યાન કરશું, પણ પહેલા આપણે રિલેક્સ થશું, હાથને સાઈડ પર રાખીશું, ખુરશી પર બેઠા હશું તો સાઈડ પર, હાથની હથેળી આકાશ તરફ રહે એ રીતે, આંગળીઓ સહેજ વળેલી, આ સ્થિતિ જાળવી રાખીશું, ધીરે ધીરે હળવેથી આંખો બંધ કરીશું,
આંખ ના પોપચા નીચેની તરફ ધાડેલા. હવે આપણે બંને હાથની મુઠ્ઠી જોરથી બંધ કરીશું, જોરથી, જેટલું જોર હોય એટલું. ખભા સુધીના હાથને ખૂબ અક્કડ કરો, કરો, રિલીઝ કરી નાખો, રિલેક્સ. પગના પંજાથી માંડીને સાથળ સુધીના બંને પગને અક્કડ કરો, અક્કડ કરો, ખેંચો, ટાઈટ ટાઈટ ટાઈટ, જેટલું જોર હોય એટલું લગાવીને ટાઈટ કરો, રિલેક્સ. ઢીલા છોડી દો. કમરના ભાગને થોડી અક્કડ કરો, આખી સ્પાઇનને ખેંચો, ખેંચો ઉપરની તરફ, ખેંચો, ઢીલી છોડી દો. છાતીના ભાગને પૂરેપૂરો શ્વાસ ભરો, ફૂલાવો. બાની સાઈડ પર ખેંચેલી રાખો, ટાઈટ ટાઈટ ટાઈટ, રિલેક્સ. આંખોને જોરથી મીચીશું, એકદમ જોરથી, સાથે સાથે ચહેરાના સ્નાયુઓને પણ ટાઈટ કરીશું, ટાઈટ ટાઈટ ટાઈટ, રિલેક્સ. આંખો બંધ જ રાખીશું. શરીર તણાવ રહિત થઈ ગયું છે, શાંત થઈ ગયું છે. પગના અંગૂઠા આંગળીઓ નીચેની તરફ થોડા દબાવો, રિલેક્સ. બંને પગના આખા પંજાને થોડા કડક કરો, ખેંચો, ઢીલા છોડો. બંને પગની પિંડી કડક, ઢીલી. બંને પગની ઘૂંટીઓ અને ઘૂંટણને કડક કરો, ટાઈટ, ઢીલી છોડો, રિલેક્સ. મળદ્વારને અંદરની સાઈડ પર ઉપરની તરફ ખેંચો, ખેંચો, ખેંચેલું રાખો, રિલેક્સ. ઢીલું છોડી દો. હાથના આંગળાને કડક કરો, કડક કડક કડક, ઢીલા છોડો. કાંડું, બાજુબન, બાવડા, બગલ, ખભા સુધીના બંને હાથ કડક, ટાઈટ ટાઈટ, ઢીલા છોડો. પેટ, છાતી, કમર, વાંસો, પીઠ, બંને હોઠ, આંખો, નાકના ફણા, બંને ગાલ તથા સમગ્ર મુખમંડળ ને પણ કડક કરો, ટાઈટ ટાઈટ ટાઈટ, ઢીલા છોડો. ઊંડો શ્વાસ લઈ પેટ અને છાતીને બંનેને ફૂલાવો, સાથે સાથે આખા શરીરને કડક કરો. શ્વાસ કાઢતા આખા શરીરને શિથિલ કરો, રિલેક્સ. મારું પૂરું શરીર શિથિલ થઈ ગયું છે, શાંત છે, સ્વસ્થ છે, તણાવ રહિત છે, તેની અનુભૂતિ કરો. હવે આપણું ધ્યાન બંને હાથને એકબીજાની અંદર પરોવી દેશું, પગને ક્રોસ કરીશું નીચે, આંખો બંધ જ છે. હવે આપણે શ્વાસ પર ધ્યાન લાવીશું આપણું. ધીરે ધીરે શ્વાસ અંદર જાય છે, ધીરે ધીરે શ્વાસ બહાર નીકળે છે. અંદર જતો અને બહાર જતા શ્વાસને માત્ર ને માત્ર જુઓ. એક પણ શ્વાસ તમારી જાણ બહાર અંદર ના જવો જોઈએ અને જાણ બહાર બહાર નીકળવાનો જોઈએ. એલર્ટ રહો શ્વાસ પ્રત્યે. અંદર જતો શ્વાસ નાક ના અગ્રભાગ ઉપર ઠંડો લાગે છે, બહાર નીકળતો શ્વાસ થોડો હુંફાળો છે એનો અનુભવ કરો. તમારું સમગ્ર ધ્યાન
नाक में जे श्वास अंदर जाए छे अने बहार निकले छे एना पर राखो, पूरे पूरो श्वास तमारा हवे गड़ा मां थईने फेफसा मां जाए छे अने फेफसाना बधा ज एल्विओलीज एटले के फुग्गाओ संपूर्ण रीते 100% फूले छे एने जुओ। श्वास काढती वखते आ फेफसाना फुग्गाओ बधा ज संकोचाय छे। थोड़ी वार मननी आंखोथी आ श्वास ने अनुभवो, मन थी आजूबाजू ना वातावरण ने निहारो, पक्षियों नो कलरव, सूर्य अस्त थई रह्यो छे, वातावरण साथे एक रूप अनुभवो, शरीर थी बहार निकली ने तमारा शरीर ने तमे निहारी रहा छो, हूँ मारा शरीर ने निहारी रही छू, का तो निहारी रह्यो छू, मारू शरीर मारू मन शांत स्वस्थ प्रेममय आनंदित प्रसन्न प्रफुल्लित तनाव रहित चैतन्यमय थई गयू छे। मारी अंदर नव जीवननी ज्योत प्रगटी रही छे। अनुभव करो मारु मन एकदम शांत छे, कारण के मन ज सर्व बंधन ने मोक्ष नु कारण छे। मन एव मनुष्याणाम कर्म बंधन मोक्षय। अनुभव करो हूँ पूर्ण छू, हूँ आत्मा छू, हूँ भगवान नो अंश छू, हूँ पूर्ण छू। पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादायो पूर्णमेवा वशिष्यते। आ पूर्णता नो अनुभव मां थोड़ी वार रहीशू अने श्वास ने निरखता रहीशू। शांत थईने धन्योहम धन्योहम प्रेम स्वरूपोहम पुण्योहम पुण्योहम सच्चिदानंदो धन्योहम धन्योहम प्रेम स्वरूपोहम पुण्योहम पुण्योहम सच्चिदानंद। हूँ सच्चिदानंद छू, आनंदमय आत्मा छू, एना अनुभव साथे श्वास ने निरखता रहो। आनंदोहं आनंदोहं आनंदं ब्रह्मानंदं आनंदोहं आनंदोहं आनंदं ब्रह्म आनंदमय शरीर ने मन ने हूँ बाहर थी निरखी रही छू, क्या तो निरखी रहो छू। थोड़ी वार आनंद ना लय में रहो,
ધીરેથી તમારા શરીરની અંદર પ્રવેશ કરીને તમારા બંને હાથને આંખ ઉપર મૂકીશું. ફાઈવ ફોર થ્રી ટુ વન ઝીરો. ધીરેથી હથેળીઓને આંખ પર લઈ લઈશું અને આંખોને ખોલીશું. નમસ્કાર મિત્રો, હવે વિષય ઉપર આવીશું. આજનો મારો વિષય છે સાચું શિક્ષણ. શિક્ષણ આપણે બધાએ લીધું છે, બધા જ ભણ્યા છે, અને આપણા છોકરાઓને પણ આપણે શિક્ષણ આપવા માટે સ્કૂલમાં મોકલીએ છીએ. ન જતો હોય નાનો છોકરો તો ટાંગિયા ટોળી કરીને કેડબરી આપીને પણ આપણે મોકલીએ છીએ કે ભણશે નહીં તો નહીં ચાલે. ભણવું જ પડશે. તો આપણે વિચાર કરીએ, પહેલા સર્વપ્રથમ આપણે જે શિક્ષણ લઈએ છીએ એ જોઈશું કે શિક્ષણનો સંકુચિત અર્થ ઘણા છે. દાખલા તરીકે સામાન્ય લોકોને શિક્ષણ વિશે એવો ખ્યાલ છે કે શિક્ષણ એટલે શીખવવું, શીખવું, વાંચવું, જ્ઞાન મેળવવું, વહેંચવું. પરંતુ આ સંકુચિત અર્થ છે. આજના જમાનામાં વિજ્ઞાન ઘણું આગળ વધી ગયું છે, ત્યારે શિક્ષણનો ઉદ્દેશ માત્ર માહિતી હોય કાં તો જ્ઞાન આપવું આટલો થતો નથી. વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ જે કરે તે શિક્ષણ. અને એટલા માટે જ કહેવાય છે કે મેન ઇઝ એ પોટેન્શિયલી ડિવાઇન. જન્મે ત્યારથી એ ભગવાન છે, સર્વાત્મા છે, એટલે ડિવિનિટી લઈને આવ્યો છે. હી ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. એનામાં બધા ગુણો છે, એનામાં બધું જ છે. માત્ર આપણે શું કરવાનું છે, એજ્યુકેશન દ્વારા એની જે માણસની અંદર રહેલી જે સુષુપ્ત શક્તિઓ છે તેને બહાર લાવવાની કોશિશ જે કરે છે તેને શિક્ષણ કહેવાય. ટુ ડ્રો આઉટ ધ ઇનર પોટેન્શિયાલિટી ઓફ એ પર્સન. અને તો જ વ્યક્તિનો, વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય, એટલે કે સમગ્રતાથી માણસ તૈયાર થાય છે. બીજું, આપણે વાંચવું, લખવું અને ભણવું આવો અર્થ પણ કરીએ છીએ. છોકરાઓને પણ કહીએ છીએ, ભાઈ વાંચ, પરીક્ષા છે, પરીક્ષા છે, ટકા લાવવાના છે. અને એ ટકા લાવશે તો આ ટકા મળશે. ભણવું શા માટે? અર્થોપાર્જન માટે. આજે એવું થઈ ગયું છે, ટકા ધર્મ, ટકા કર્મ, ટકા હિ પરમં, બધું જ ટકામાં આપણે જોઈએ છીએ. પરંતુ લખવું, વાંચવું આ શિક્ષણ મેળવવાનું એક માધ્યમ છે. મારા મિત્રો, સાચી કેળવણી એટલે સર્વાંગી અને પરિપૂર્ણ કેળવણી એટલે સંસ્કારનું સિંચન. વ્યક્તિના વર્તનમાં સાચું પરિવર્તન થવું જોઈએ. ભણેલું ભૂલાઈ જાય અથવા પુસ્તકમાં જ રહે છે. વ્યવસ્થિત સંસ્કાર હંમેશા સમાજમાં સુગંધ ફેલાવતા રહે છે. ઘણી વાર એવું થાય, અક્ષર જ્ઞાન જે ના જણાવતા હોય એને આપણે સંસ્કારી નથી એમ કહીએ છીએ, જે ભૂલ ભરેલું છે. અક્ષર જ્ઞાનથી જ સંસ્કાર આવે એવું જરૂરી નથી. તમે જોશો કે આપણા ઇતિહાસની અંદર સંત કબીર, તુકારામ, ઈસુ ખ્રિસ્ત વગેરે મહાન સંતો નિરક્ષર હતા, છતાંય પોતાની અંતરસૂજને કારણે તેઓ આત્માને ઓળખતા અને સમાજમાં સર્વ સાથે એકાત્મતા સાધીને આત્મબુદ્ધિથી વર્તન કરતા હતા, પરમાત્મા સુધી પોતે પહોંચ્યા હતા અને બીજા પણ ને પણ તે માર્ગે એ લોકો લઈ જવા માટે સમર્થ હતા. અને તેથી જ આજે પણ એમને આપણે યાદ કરીએ છીએ. એટલે શિક્ષણ એટલે માત્ર વાંચવું, લખવું અને ભણવું એ પણ સંકુચિત અર્થ છે. હવે શિક્ષણ એટલે મહાશાળાઓમાં અમુક પીરિયડ માટે અપાતું જ્ઞાન. 12 વર્ષ સુધી સ્કૂલમાં ભણીએ અને પછી 4 વર્ષ, 5 વર્ષ કોલેજમાં ભણીએ એટલે આપણું શિક્ષણ પૂરું. આટલો સમય આપ્યો એટલે પતી ગયું એવું નથી. માણસ જન્મથી મૃત્યુ સુધી અવિરત કંઈક ને કંઈક શીખે છે.
NHKY શિક્ષણ થિયરી ઓફ એસોસિએશનથી માણસ શીખે છે. જન્મેલું બાળક છે, દાખલા તરીકે તમે જુઓ તો નાનું બાળક છે, 10 મહિનાનું કે 1 વર્ષનું, તો ઘરમાં માં છે, એ મોટા દીકરો 5 વર્ષનો છે અને એમ કહે છે કે બહાર ગાય આવી છે, એને આ રોટલી નાખીને આવ, ખાવા માટે આપીને આવ. એટલે પેલું 1 વર્ષનું છોકરું નિહાળે છે, ઓબ્ઝર્વ કરે છે કે આને રોટલી કહેવાય, આ બહાર જે 4 પગની આવેલી છે તેને ગાય કહેવાય, અને મારો ભાઈ જે રોટલી લઈને એને જે આપે છે ખાવા માટે એને આપવું કહેવાય. આ એને શીખવવું પડતું નથી, 4 વર્ષનો થાય અને એને આપણે સ્કૂલમાં મૂકીએ છીએ તે પહેલા એ ઘણું નોલેજ મેળવી ચૂક્યો હોય છે ઓબ્ઝર્વેશનથી. અને એટલા માટે જ એવું કહેવાય છે કે શિક્ષણ માતૃમુખે ને શિક્ષણ, માતૃના માના મુખમાંથી જે મળે તે શિક્ષણ, બાકી બધું નકામું ગમે તેટલા ભણેલા હોય ને. ફાધર એકદમ PhD થયેલા સાયન્ટિસ્ટ, એક નાની વાર્તા કરું. નાનો છોકરો પૂછે છે સવાલ, ઘણીવાર આપણને તકલીફમાં મૂકી દે, મારે 4 વર્ષનો એક પૌત્ર છે અને 10 મહિનાની એક પૌત્રી છે, તો આ 4 વર્ષના છોકરાઓ ઘણીવાર આપણને પૂછી મારે વરસાદ પડે એટલે કે ડેડી, એના ડેડીને પૂછે પપ્પાને કે પપ્પા વરસાદ કેમ પડે, સાયન્સમાં PhD કરેલું ફિઝિક્સમાં, એટલે એ સમજાવે કે દરિયાના પાણીનું બાષ્પીભવન થાય, એ ઉપર જાય, હવાનું દબાણ ઘટે અને પછી પાણી રૂપે નીચે પડે. એ 4 વર્ષના છોકરાને કશું ખબર પડતી નથી. એટલે બાપ ભણેલો પણ ગણેલો નહીં. પેલી બાજુ માં ફાઇનલ પાસ, એ કહે છે, પેલો કહે છે પપ્પાને આવડતું નથી, એટલે મમ્મી આવે. મમ્મી કે જો બેટા હું સમજાવું, આપણે કાકાના લગ્નમાં ગયેલા ને, તે કે હા કાકાના લગ્નમાં આપણે ગયેલા, તો ત્યાં શું હતું, આપણે જાનમાં ગયા ત્યારે ફટાકડા ફોડતા હતા ને, પછી રોશની હતી ને કરેલી, તો ભગવાનને ત્યાં લગ્ન છે ઉપર, એટલે ત્યાં રોશની કરી છે અને ત્યાં ફટાકડા ફૂટે છે એટલે અવાજ આવે ધડ 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 ધડ, અને લાઈટ થાય છે વીજળી. એટલે છોકરો કે બરાબર, પણ આ પાણી કેમ પડે છે, તે કે કાકાના લગ્નમાં 1000 માણસો જમવાવાળા હતા, આ તો ભગવાનને ત્યાં લગ્ન, તો કેટલા બધા અબજો લોકો જમવાવાળા હોય, તો એ હાથ ધુએ જમીને તો પાણી તો નીચે જ પડે ને. છોકરો સમજી ગયો, ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું. સત્ય, ડિગ્રીઝ ઓફ ટ્રુથ, સત્ય દરેક વખતે જુદું જુદું હોય છે, પછી જેમ એ મોટો થતો જાય તેમ એ બીજું સમજે સાચી વાત, એ વસ્તુ જુદી છે. પરંતુ આ માં એને ખોટું નથી કહેતી, એને સમજાવે છે, એની વૃત્તિને પોષણ આપે છે. એટલે માણસ થિયરી ઓફ એસોસિએશન થી ભણતો જાય છે અને મૃત્યુ સુધી ભણે છે. અંગ્રેજીમાં કહેવત છે, ઇફ એજ્યુકેશન ઇઝ ફિનિશ મેન ઇઝ ફિનિશ, એટલે માણસ મરતા સુધી કંઈક ને કંઈક શીખે છે, પછી સારું નરસું જે હોય તે. એટલે મેં તો નક્કી કર્યું છે કે ભણવાનું ચાલુ રાખવું જેથી કરીને આપણી મન બુદ્ધિ બધું ચાલુ રહે કન્ટિન્યુઅસ. હું ઘણી વાર કહું છું, આઈ એમ 69 યર્સ યંગ, હું 69 વર્ષનો જુવાન માણસ છું. આપણે સમજાવવાના છે, આપણા એક ભાઈ 120 વર્ષ જીવવાની ચાવી એમાં કહેશે તમને યુવાન કેવી રીતે રહેવું. તો કહેવાનો મતલબ એમ છે કે શાળામાં પ્રથમ આવનાર જીવનની પરીક્ષામાં નપાસ થાય છે, અને શાળામાં ઠોઠ રહેલો માણસ જીવનની પરીક્ષામાં ઉપર પણ પહોંચી શકે છે, એ આપણે ઘણા દાખલાઓ જોયા છે. એટલે અક્ષર જ્ઞાન એટલે જ શિક્ષણ, એ માનવું પણ સંકુચિત અર્થ છે. શિક્ષણ એટલે માહિતીનું વિતરણ, આ બીજો સંકુચિત અર્થ થયો. ઘણા માને છે કે માહિતી પ્રાપ્ત કરવી, અને આ માહિતી પ્રાપ્ત કર્યા પછી લોકો શું કરે છે ખબર, ઘણા બુદ્ધિ હોય, ઘણા બુદ્ધિવાદી હોય, એ બુદ્ધિનો ઉપયોગ વાદ વિવાદમાં કરે, આ સાચું આ ખોટું જીવનમાં કોઈ પરિણામ ના આપે, વાદ વિવાદ બસ ગપ્પા મારવા.
પછી અમુક લોકો એવો હોય છે કે જે બુદ્ધિનો ઉપયોગ, બુદ્ધિશાળી લોકો હોય છે, આ બુદ્ધિવાદી છે, બીજા બુદ્ધિશાળી, જેનો ઉપયોગ અર્થ પ્રાપ્તિ માટે કરે છે, બીજું કશું કરતા નથી, આ બુદ્ધિશાળી લોકો, અને ત્રીજા એ બુદ્ધિનિષ્ઠ છે કે જે બુદ્ધિમાં ઉતર્યો એ ચિંતન કરી, વિચાર કરી, આચરણમાં મૂકે. એટલે જ કહેવાયું છે ને કે વિચારો ત્યારે જ સાચા શિક્ષણમાં પરિણમે છે જ્યારે એ કર્મજાન હોય, એટલે કે કર્મ દ્વારા આચરણમાં મુકાયા હોય. તેથી માત્ર માહિતી એકઠી કરીને પોઠી પંડિત નથી થવાનું, માહિતીથી સાચું શિક્ષણ મળતું નથી. અમુક વિષય પૂરતું જ્ઞાન આ પણ સાચું શિક્ષણ નથી. હું બીએસસી થયો કેમેસ્ટ્રી સાથે, અને 50% સાથે, એટલે કેમેસ્ટ્રી, દુનિયામાં કેટલા બધા વિષયો છે એમાંનો એક સાયન્સનો વિષય કેમેસ્ટ્રી, અને તેમાં 50% સાથે હું પાસ થયો, એટલે 50% તો નથી જ આવડ્યું, બરાબર છે, અને બાકીના સબ્જેક્ટમાં તો હું 0 છું. તો એને ભણેલો કેવી રીતે કહેવાય? ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી માટે તમારે માત્ર અમુક વિષય પૂરતું જ્ઞાન મેળવશે તો નહીં ચાલશે. મારો એક મિત્ર હતો, એનું એન્ગેજમેન્ટ થયા અને લગ્ન, તો એ તૈયાર થતો હતો અને મને પૂછે કે દોસ્ત, હું એમએસસી થયેલો યાર, અને પત્ની મળે છે જેને પરણવાનો છું, એ ફાઇનલ પાસ છે, શું કરું હવે? મેં એને કીધું, જો ભાઈ, તું એમએસસી થયેલો 50%, અને અમુક જ વિષય આવડે, બીજું તને આવડે નહીં, અને 50% તો એમાં પણ તને ખોટું આવડેલું, પૂછાયું એમાં, પણ આ છોકરી છે ને એ રોટલી બનાવશે, શાક બનાવશે ને, એ અડધી કાચી ઓપ્શનમાં છોડેલી એવું નહીં કે, તારા ઘરને સારી રીતે સાચવશે, તારા છોકરાને સારા સંસ્કાર આપશે, અને પછી તું ભણેલો છે, તું એને બાકીનું તો બધું અક્ષર જ્ઞાન તો છે જ ને, બાકીના વિષયનું જ્ઞાન તો પછી પણ આપી શકે છે, પરંતુ એ ગામડેથી આવેલી છે, સંસ્કારી છે, એનો તું આનંદ લે. સો કારણ કે માત્ર ને માત્ર તમારું બાહ્ય શિક્ષણથી માનવીને માપી શકાતો નથી, બરાબર છે. પુસ્તકનું જ્ઞાન પણ પૂરેપૂરું શિક્ષણ નથી. યુનિવર્સલ શિક્ષણ એ જ કે જે વ્યક્તિને પોતાની, સમાજની, રાષ્ટ્રની અને વિશ્વની ઉન્નતિ થઈ શકે તેરી રીતનું કામ કરે, એને માટે પ્રેરણા આપે, દેટ ઇઝ ટ્રુ એજ્યુકેશન, અને એને જ કહેવાય યુનિવર્સલ શિક્ષણ. આજે યુનિવર્સિટીમાંથી બહાર પડેલો માણસ યુનિવર્સથી આગો થઈ જાય છે, તો એને યુનિવર્સિટીનું જ્ઞાન કેવી રીતે કહેવાય? મને કહો, યુનિવર્સથી આગો થઈ જાય છે, આખા યુનિવર્સને એક્સપ્લોઇટ કરવાની વાતો કરે, વ્યવહારમાં ઉપયોગી થતો નથી. જ્ઞાન એ જ સાચું કે જે વ્યવહારમાં ઉપયોગી થાય, માણસને તેમજ આખા સમાજને ચારિત્રવાન કરે, એ સાચું શિક્ષણ. આમ શિક્ષણના અર્થમાં શિક્ષણના અમુક પાસાઓને સમાવવામાં આવ્યા છે. ખરેખર તો શિક્ષણનો અર્થ ખૂબ વ્યાપક અને વિશાળ છે. તો ચાલો મિત્રો, આપણે વિશાળ અર્થને જોઈએ. બાળક માતાના પેટમાં હોય છે ને ત્યારથી શિક્ષણ મેળવે છે. એની શરૂઆત આપણે ત્યાં ગર્ભ સંસ્કારથી શરૂ થઈ જાય છે. એ જીવનના અંત સુધી ચાલે છે. માના ગર્ભમાં, ખબર છે, બાળકને દ્રષ્ટિ નથી મળતી, આંખ જોઈ નથી શકતો, પણ મગજ અને શ્રવણ શક્તિ મળે છે, જેના દ્વારા તે બહારની દુનિયાને સાંભળે છે, માં દ્વારા મળતા સંસ્કારોને ગ્રહણ કરે છે. આપણે જાણીએ છીએ કે શિવાજી ને માતાના પેટમાંથી ધર્મના સંસ્કારો મળેલા. હિંમત છે, ધૈર્ય છે, આત્મવિશ્વાસ છે, કોઠાસૂઝ, વિપરીત પરિસ્થિતિમાં પણ મનને સ્વસ્થ રાખીને કેવી રીતે નિર્ણય લેવો, આ શક્તિ તેમનામાં શરૂઆતથી, બચપણથી જ ખીલેલી હતી. ઇતિહાસ જોશું તો મહાભારતમાં અભિમન્યુએ પણ 7 કોઠા વિધવાનું જ્ઞાન ગર્ભમાં જ મેળવેલું હતું, અને એ જ્ઞાનનો ઉપયોગ સમાજમાં ધર્મ ટકી રહે એટલા માટેના ધર્મયુદ્ધમાં
એને પોતે મરીને પણ પોતાનું કર્તવ્ય કર્યું. બહાર નીકળવું ચક્રવ્યાતમાંથી એને ખબર નહોતી, સાત કોઠાનું જ્ઞાન હતું પછી ખબર નહોતી. એને ખબર છે કે હું મરી જવાનો છું, અંદરથી બહાર નહીં આવી શકું, છતાં પણ આને કહેવાય એજ્યુકેશન. માણસનામાં વિશ્વાસ ઉભો કરે અને માણસમાં બળ ઉભું કરે અને સમર્પણની ભાવના ઉભી કરે આ શિક્ષણ. માણસ મૃત્યુ સુધી નવું શીખે, પ્રત્યેક પડે કંઈ ને કંઈક શીખતો રહે. શિક્ષણ એટલે જીવન પર્યંત ચાલતી અવિરત સાધના. બાળક જન્મે છે ને તો આગળના જન્મની કમાણી લઈને આવે છે, એટલા માટે ઘરડા થયા પછી બી ભણવાનું, કંઈક ને કંઈક કરવાનું. સંસ્કૃતના શ્લોકો પણ મોડે કરો છેલ્લે. ઘણા 90 વર્ષના માણસને કહે કે હવે તમે અત્યારે આ સંસ્કૃતના શ્લોકો વાંચો છો અને ભણો છો, શું અર્થ? ધ લાઈફ આફ્ટર ડેથ, કન્ટિન્યુટી ઓફ લાઈફ. ક્વોન્ટમ ફિઝિક્સ એવું કહે છે કે જળ વસ્તુનો પણ નાશ થતો નથી, તો ચેતનનો નાશ કેવી રીતે થાય મને કહો. દાખલા તરીકે આ ઇલેક્ટ્રિસિટી છે, તેના દ્વારા લાઇટ આવે, પ્રકાશ. તો ઇલેક્ટ્રિસિટીનું પ્રકાશ શક્તિમાં રૂપાંતર એટલે ટ્યુબલાઇટ આપી. ઇલેક્ટ્રિસિટીનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર એટલે આપણો પંખો, આપણું એસી, બરાબર છે? તો જળ વસ્તુમાં રૂપાંતર થાય છે જ્યારે ચેતનમાં વેશાંતર થાય છે. જન્મોથી લઈને આપણે આવેલા છે સંસ્કારો, એ વાર આપણને મળતા રહે છે. કરેલું ફોકટ જતું નથી, આ જન્મમાં કરેલું આવતા જન્મમાં પણ મળે છે. ગઈકાલે પણ આપણે જોયું હતું આત્માની ગતિ, આ ગતિમાં આ કામ આવે છે. એટલે જીવતા જીવતા પણ ભવિષ્યની ગતિનો વિચાર, આ સાચું શિક્ષણ. માણસ જીવનની યાત્રા દરમિયાન પ્રત્યેક પડે કંઈક શીખે, એટલે ભીતરમાં પડેલી પ્રતિભા, ભીતરમાં પડેલી સુસુપ્ત અવસ્થામાં જે માણસ રહેલો છે તેને બહાર કાઢવી, સુસુપ્ત શક્તિને, એની પોટેન્શિયલી જે છે એને બહાર કાઢવું, એને શિક્ષણ કહેવાય. ધ બેઝિકલી ધ મેન ઇઝ એ પોટેન્શિયલી ડિવાઇન. એ અભણ છે, એ નકામો છે, ને અમે શિક્ષણ આપીને એને એજ્યુકેટ કરીએ છીએ એવું નથી. એનામાં પડેલું જ છે, માત્ર બહાર કાઢવાનું છે. ગુરુ શું કરે છે? શિષ્યને તૈયાર કરે છે, એન્વાયરમેન્ટ આપે છે, જાતે ભણે છે. ડાયરેક્ટ જવાબ નથી કહેતો એને, તું જાતે ગણ. નિસર્ગમાં પણ મોકલે, જા ગુરુકુળની અંદર લાકડા લેવા પણ મોકલતા હતા. કંઈક શીખે, બધેથી શીખવા મળે છે એને કંઈક ને કંઈક. આ શક્તિને અનુરૂપ વાતાવરણ આપીને એનો વિકાસ કરવા માટે શિક્ષણની જરૂર છે. એનામાં જે શક્તિ છે એને ઉપયોગ કરવો. એટલા માટે આજથી 4-5 હજાર વર્ષ પહેલા જ્યારે ઋષિ શિક્ષણ આપતો ત્યારે વિદ્યાર્થીની પોટેન્શિયલ જોઈને, એને શું ગમે છે શું નથી ગમતું એનું લાઇકિંગ જોઈને, એને એ પ્રમાણેના વિષયમાં ફિટ કરતા હતા. કલાનું શિક્ષણ આપતા જેના દ્વારા એ અર્થોપાર્જન કરે, અને સાથે સાથે 14 વિદ્યા પણ શીખવતા હતા જેનાથી જીવનનું ઘડતર. જોબ ઓરિએન્ટેડ, સાથે સાથે લાઈફ ઓરિએન્ટેડ એજ્યુકેશન. બાળકની અંદરની રહેલી શક્તિઓનો આવિષ્કાર કરીને, બહાર લાવીને, ભીતરમાં શક્તિને વિકસાવવાનું કામ શિક્ષણ કરે છે. વ્યક્તિત્વનો વિકાસ સર્જનાત્મક રીતે, સમાજના સર્જનાત્મક રીતે એનો ઉપયોગ કરવાનો છે, એટલે સંસ્કારિતાની યાત્રા એટલે શિક્ષણ. હવે આપણે જોઈએ કે સંસ્કાર અને સભ્યતા. ઘણી વાર એવું થાય છે કે આપણને સભ્યતા હોય ને એને સંસ્કાર ગણે, પહેરવે ઓળવે બહુ સીધો માણસ છે ને, સભ્યતા જુદી અને સંસ્કાર જુદા. સભ્યતાને આજે લોકો સંસ્કાર માની બેઠા છે. પહેલા ટોપી અને ધોતિયું પહેરતા હતા, પુરુષો પહેરતા હતા, આજે અબોટિયું પહેરતા હતા, આજે હવે પેન્ટ શર્ટ અને કોટ પહેરે છે, ટાઈ પહેરે છે. આ સંસ્કાર બદલાય, અરે સભ્યતા બદલાય, પણ સંસ્કાર એ જ રહેવા જોઈએ. એક જમાને અબોટિયું પહેરીને આપણે મંદિરે જતા હતા,
આજે પેન્ટ શર્ટ કોટ પહેરીને મંદિરે જાય, મંદિરે જવું આ સંસ્કાર છે, શું પહેરીને જવું આ સભ્યતા હોય છે, એમાં ચેન્જ થાય એટલે માણસો બગડી ગયા છે એવું માનવાની જરૂર નથી. આજે જે ગરડા લોકો છે એમ જ વિચાર કરે છે કે આજના યુવાનો બગડી ગયા, જરૂરી નથી. એની સભ્યતા બદલાય છે, એના સંસ્કાર મૂળમાં શું છે એ જુઓ. સંસ્કાર આપવાના છે, પેન્ટ શર્ટ પહેરીને પણ જો એ સંસ્કારી હોય તો એના સનાતન સંસ્કારો બદલાવાના જોઈએ. આજે પણ સાઉથમાં અમુક મંદિરોમાં પેન્ટ પહેરીને જવા નથી દેતા. જ્યારે પણ કોઈ પણ ની અંદર ધર્મ હોય કે શિક્ષણ હોય એમાં જળતા આવે છે ને ત્યારે લાંબુ ટકતી નથી. બાપના નવયુવાનો આપણને ઉઘાડા પાડશે, એ તરત જ કહેશે કે આવા મંદિરો અને આવું જો એજ્યુકેશન હોય તો એના કરતા સળગાવી દો, ઇન્ડસ્ટ્રી ખોલો, હુંડિયામણ આવશે. આ મંદિર જગ્યા રોકે છે એની જગ્યા, એને સાચું સમજાવવું પડશે કે વોટ ઇઝ ફેક્ટ. ખરેખર જોઈએ તો શું પહેરવું આ સભ્યતા છે, કપડા પહેરવા સંસ્કાર છે, નગ્ન અવસ્થામાં ન રહેવું જોઈએ, પણ તો શું પહેરવું આ સભ્યતાનો વિષય છે. જીવનમાં સંસ્કાર એટલે બાહ્ય રીતે તો તમારે સારા રહેવાનું જ છે, સભ્યતા નથી રાખવાની એવું નથી, પરંતુ અંત સૌંદર્ય પણ હોવું જોઈએ તમારું. શારીરિક સૌંદર્ય, માનસિક સૌંદર્ય, આધ્યાત્મિક સૌંદર્ય, ગુણ સૌંદર્ય અને બૌદ્ધિક સૌંદર્યથી ભરેલો માણસ શિક્ષિત કહેવાય. આપણા શાસ્ત્રોમાં અષ્ટાવક્રની વાત કરે છે, દેવ્યાનીજીએ વાત કરી હતી અષ્ટાવક્રની. એ જનક રાજાના દરબારમાં અષ્ટાવક્ર જાય છે ત્યારે લોકો એનું બાહ્ય સ્વરૂપ જોઈને હસે છે, ત્યારે અષ્ટાવક્ર ખૂબ સરસ જવાબ આપે છે કે મહારાજ, રાજાજી, મને એવો ખ્યાલ હતો કે આપના દરબારોમાં વિદ્વાનો આવે છે, પરંતુ અહીંયા તો મેં જોયું કે બધા ચમાર આવ્યા છે, ચમાર જે બાહ્ય ચામડું જ જુએ છે, અંદરની લાયકાત જોવાની, અંદરના સંસ્કાર જોવાની આ લોકોની તાકાત નથી. વ્યક્તિનું અંતઃકરણ સૌંદર્ય જોઈ શકતા નથી આ લોકો. વ્યક્તિ સારા વિચાર, વર્તન અને આંતરિક સૌંદર્યથી મહાન થાય છે, નહીં કે બહારના દેખાવથી. અને એટલા માટે જ આપણા શાસ્ત્રકારે પણ કહ્યું છે કે ન વિચિત્ર વેશ કુર્યાત. વિચિત્ર વેશ તમારે કરવાનો નથી, ભગવા વસ્ત્ર પહેરીને તમે લોકોને આકર્ષો એ ન ચાલે. જે સામાન્ય જન પહેરે છે એ જ વસ્ત્રો પહેરીને તમારા જ્ઞાનથી, તમારા ચારિત્રથી લોકોને આકર્ષો. તમારા બાહ્ય કપડાથી નહીં. અને એટલા માટે જ આજે આપણે જોઈએ છીએ કે ભગવા વસ્ત્રમાં પણ ઘણા ધૂતારા સાધુઓ આપણે જોયા છે, અને યુવાનોને પછી વિશ્વાસ બેસતો નથી. સાચા સાધુઓ પણ છે જ, ના નથી કહેતો, પણ સભ્યતામાં સંસ્કાર ભળે તો સોનામાં સુગંધ ભળે અને માણસ સમ્યક કૃતિ કરતો થાય. વસ્ત્રનું મહત્વ વધવાથી આજે ઢોંગી ધૂતારા સાધુઓ આપણને જોવા મળે છે. ઘણા લોકો કે મને, કે એક ભાઈ મળ્યા મને, કે આજકાલ લોકો છે ને ગાંધીજીના ફોલોવર્સ ખાદીધારીઓ દારૂ પીતા થઈ ગયા. કશ્યપભાઈ, મેં કીધું તમારી ભૂલ છે, ગાંધીવાદી દારૂ પીતા નથી થયા ખાદીવાદી, પરંતુ ખાદીને એક સ્ટેટસ આવ્યું, હવે તો સિલ્કની ખાદી પણ મળે છે, એટલે તેને સ્ટેટસ આવવાથી દારૂ પીનારાઓ ખાદી પહેરતા થઈ ગયા છે. આ સમજણ ફેર છે. એટલે વસ્ત્રથી માણસ નથી ઓળખાતો, સંસ્કારથી ઓળખાતો. અને ભારતીય સંસ્કૃતિ હંમેશા સંસ્કારને માન્ય કરે છે. એટલું જ નહીં, યુરોપની સંસ્કૃતિઓ પણ સંસ્કારને માન્ય કરે છે. સોક્રેટિસ સ્કૂલ શબ્દ ક્યાંથી આવ્યો? આપણે શિક્ષણની અંદર સ્કૂલમાં છોકરાને મોકલીએ છીએ તો દિવસ દરમિયાન જોબ ઓરિયન્ટેડ એજ્યુકેશન માટે, અર્થોપાર્જન માટે ભણવા મોકલતા હતા, અને સાંજે એક ઓટલા ઉપર, એક જગ્યા ઉપર જીવન વિષયક જ્ઞાન મેળવવા માટે સોક્રેટિસ ભણાવતો લોકોને, એ જગ્યાને લોકો સ્કોલા કહેતા. અને આ સ્કોલા ઉપરથી સ્કૂલ શબ્દ આવ્યો. મને ઘણું દુઃખ થાય છે કે આ સ્કૂલની અંદર પણ મોરલ એજ્યુકેશન
જો કે હવે ધીરે ધીરે આપવાનું શરૂ થયું છે સ્કૂલોમાં, યોગનું શિક્ષણ પણ હવે આપવાનું શરૂ કર્યું આ લોકો, એટલે સુધરતું જાય છે. પુરાણા જૂના સંસ્કારો એની સાથે સાથે આધુનિક વિજ્ઞાનની ટેકનોલોજી, આ બંનેનો સમન્વય થાય તો સાચું શિક્ષણ મળે. એટલે એવું નથી કે આજનું જે શિક્ષણ છે એને ડિસ્કાર્ડ કરવાનું છે, કારણ કે આજની ટેકનોલોજીને લીધે તો આજે હું તમારી સાથે વાત કરી રહ્યો છું, નહીં તો તમારી જોડે અત્યારે આ લોકડાઉનના પીરિયડમાં આપણે એકબીજાને કેવી રીતે મળી શકીએ. એટલે એમને પણ નમસ્કાર કરવાના છે. ટેકનોલોજીનું જ્ઞાન લેવાનું જ છે, નથી લેવાનું એવું નથી, પણ એ બહેનોનો સમન્વય થવો જોઈએ, સેકન્ડ થવો જોઈએ. જીવિકાલક્ષી જ્ઞાન અને લાઈફ ઓરિયન્ટેડ જીવનલક્ષી જ્ઞાન, આ બંને મળવું જોઈએ. જો માણસ ભણીને સંસ્કારી ન બનતો હોય, આતંકી બનતો હોય, ચોર બનતો હોય, કેવી રીતે સિફતથી ચોરી કરી લેવી, બરાબર, સારામાં સારો કોમ્પ્યુટર એન્જિનિયર હોય, લોકોને હેંગ કરી નાખવાના, પછી અમુકમાંથી પૈસા ટ્રાન્સફર કરી લેવાના કોઈને ખબર ના પડે તેમ, આને ભણેલો કહેશો તમે? ના, ઇઝ નોટ એ રિયલ એજ્યુકેટેડ પર્સન્સ. જો આવા જ લોકો જો સ્કૂલ અને કોલેજોમાંથી બહાર પડતા હોય તો આજની જે થિંક ટેન્ક છે ને, થિંક ટેન્ક, વિશ્વની થિંક ટેન્ક, કે જે વિચારો કરીને કંઈક ને કંઈક આપતા રહેલા છે, એ થિંક ટેન્ક એવું કહે છે કે તમે ડિસ્કુલિંગ કરશો ને આજે, એટલે કે સ્કૂલો બંધ કરી દેશો તો અડધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ઘણીવાર ભણેલો માણસ વધારે પડતી ચોરી કરે છે. એક સામાન્ય જેની પાસે પૈસા નથી, એક ગરીબ માણસ થોડી ચોરી કરે ને, એકાદ બ્રેડ લે તો આપણે એને ચોર કહીએ, પણ ભણેલા માણસો બુદ્ધિથી શું શું કરે છે એ આપણને જ્ઞાન નથી. કેટલી બેંકો ઉઠી ગઈ એમાં, બરાબર છે. અને એટલા માટે જ આજના મોડર્ન એજ્યુકેશન્સમાં પણ સ્કૂલ કોલેજો આ તરફ ધ્યાન આપતી થઈ ગઈ છે. પ્રાર્થનાથી શરૂઆત થાય છે સ્કૂલોમાં ડે દિવસની, અને આ સંસ્કાર આપતા થયા છે. યોગનું શિક્ષણ પણ હવે ઇન્ટરનેશનલી માન્ય કર્યું છે, એટલે હવે આપણે સત્યુગ તરફ જઈ રહ્યા છે એ નિશ્ચિત છે. માત્ર આપણે એનો ઉપયોગ કરવાનો છે. આમ સ્વરૂપનું ભાન કરાવે એને શિક્ષણ કહેવાય. મારા સાચા સ્વનો અનુભવ કરાવે, હું કોણ છું, અહમ બ્રહ્માસ્મિ, હું નાનો નથી, હું રાજાનો છોકરો છું, સિંહનું બચ્ચું, ઘેટાના ટોળામાં ખોવાઈ ગયેલું બચ્ચું હતું ત્યારે, અને ઘેટામાં જ રહ્યું એટલે ઘૂં ઘૂં કરતું રહ્યું. એક દિવસ એક સિંહ આવ્યો અને એને જોયું, તો સિંહને જોઈને બધા ઘેટા ભાગવા માંડ્યા, તો આ સિંહનું બચ્ચું પણ ભાગવા માંડ્યું, કારણ કે ઘેટામાં ઉછરેલું. એટલે સિંહે તો બાકીના ઘેટાઓને તો છોડી દીધા, પણ પહેલા સિંહના બચ્ચાને પકડ્યું, અને પેલું સિંહનું બચ્ચું કે બાપ રે બાપ, હું ઘેટું છું, મને માફ કરો, મારા બાપા આ છે તે છે કરીને આજીથી કરતો હતો. ઢીલો ઢસ થઈ ગયો, શું સ્પિરિટ ખોઈ લીધા એને, એનામાં સ્પિરિટ જેવું કંઈ રહ્યું નહીં, આત્મવિશ્વાસ રહ્યો નહીં, અને પગે લાગે છે ત્યારે સિંહ કહે છે, ચાલ તું મારું સંતાન છે, તાડ પાડ. એ કે ના ના, હું તો બેવે જ કરું. તો એ નદી કિનારે લઈ ગયો, એને એનું મોડું બતાવ્યું અંદર કે જો આ તારું અને મારું મોડું સરખું છે કે નહીં, બોલ હવે હું બોલું તેવી રીતે બોલ. અને એને તાણ પાડી સિંહની ગર્જના કરી, અને પછી એને ખબર પડી કે હું સિંહનું બચ્ચું છું. આપણે પણ ઈશ્વરના સંતાન છીએ. ભગવાને પણ કીધું, મમેવ અંશો જીવલોકે જીવભૂત સનાતનઃ, હું પ્રત્યેક જીવ મારો અંશ છે. જો હું અહમ બ્રહ્માસ્મિ હોઉં તો હું નાનો, બાપડો, દુબળો, લાચાર નથી. અને આ સમજાવે સાચું શિક્ષણ, સ્વનું ભાન. અને એટલા માટે જ ધ્યાન કરવાનું, સ્વની સાથે જોડાવાનું છે, આત્માનું અનુસંધાન થાય, અને પછી જે અંદરથી નીકળે ને એ સાચું જ નીકળશે, ખોટું નહીં નીકળે. કાલે જ સવારના સેશનની અંદર પત્રીજીએ બહુ સરસ કીધું હતું, ભારત જગતના લોકો કાશી વિશ્વવિદ્યાલયની અંદર ભણવા આવતા હતા એક જમાને, આજે હવે આપણે બહાર જ ભણવા જઈએ છીએ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા. પત્રીજીએ બહુ સુંદર વાત કરી હતી ગઈકાલે સવારે, ભારતનો અર્થ કીધો એમણે પ્રકાશ, જે સારી દુનિયામાં પ્રકાશ ફેલાવી શકે છે. એટલા માટે આપણે કહીએ છીએ ને ધ્યાનમાં પણ,
ધ્યાન જગત કરવું છે. પહેલા ધ્યાન ગુજરાત કરીએ પછી ધ્યાન જગત પણ થશે. આખા વિશ્વને મારું બનાવવું છે, આખા વિશ્વને. અને ભગવાને પણ ગીતામાં કહ્યું છે કે સર્વભૂત હિતે રતા, સર્વભૂત માત્રનું હિત જાળવે. એ સાચો ભણેલો અને ગણેલો કહેવાય. સર્વભૂત એટલે એમાં બધું આવી ગયું. મિનરલ કિંગડમ આવી ગયો, પ્લાન્ટ કિંગડમ આવ્યું, એનિમલ કિંગડમ આવ્યું, હ્યુમન કિંગડમ આવ્યું. આ બધે પ્રત્યે કરુણાનો ભાવ છે મારા. હું એને ભોગવું છું કે હું એને પ્રેમ કરું છું? આ સાચું શિક્ષણ છે. શકુંતલા જયારે સાસરે જાય છે ને ત્યારે કણવર ઋષિ કહે છે, તમે જુઓ ભાવ શું છે અને કયું શિક્ષણ એને લીધેલું. કણવ ઋષિ પ્રિયો, ઋષિ પણ રડે છે અને કહે છે કે મેં આને પાડી છે, મારી પુત્રી નથી પણ પુત્રી તરીકે મેં એને પાલન કર્યું, છતાં મને આટલું દુઃખ થાય છે. તો સર્વ સંસારી માણસો પોતાની છોકરીને વડાવતા કેટલું દુઃખ અનુભવતા હશે. હૃદયનો ટુકડો છે, બીજાને આપવાનો છે. અને આ જયારે જાય છે ત્યારે કણવ ઋષિ એટલા ગાણા ગેલા થાય છે, એ છોડોને હલાવે છે કે શણગારની શોખીન હોવા છતાં પણ જેને તમારા પુષ્પોને કદી તોડ્યા નથી, તમારા ઉપર સિઝનનું પહેલું પુષ્પ આવે છે ત્યારે જે ઉત્સવ મનાવતી હતી, તમને પાણી આપ્યા સિવાય એ પોતે પાણી પીતી નહોતી, અન્ન ગ્રહણ કરતી નહોતી, એ શકુંતલા સાસરે જાય છે. અરે વડાવો, કહેવાય છે કે વૃક્ષો પણ રડતા હતા, આપણી સાથે માણસ પણ નથી બોલતો સાહેબ. વૃક્ષો ને એનિમલની તો ક્યાં વાત કરો, આપણી પાસે હાથી અને ઘોડાના પણ દાખલા છે કે પોતાના માલકને બચાવવા માટે ઘોડો પણ પ્રાણ અર્પી દે છે અને જખમી પોતાના રાજાને લઈ આવે છે. આપણે જોયું છે ઇતિહાસમાં, આ પશુઓમાં પણ હું ભગવાન જોઈ શકું છું. સર્વમાં આત્માને જોઈ શકું છું. અહમ આત્મા ગુડાકેશ ભગવાને પણ કહ્યું છે. તો હું આત્મા છું, સર્વાત્માથી મારે મળવાનું છે. એ પૂર્ણાત્મા હશે તો હું એનો અંશ છું, એટલે નાનો પૂર્ણ હશું પણ પૂર્ણ તો છું જ. બરાબર છે, બાપ હોય એના જેવો જ નાનો દીકરો હોય, આંખ પણ એવી જ, મોડું પણ એવું, દાંત પણ એવા જ. બરાબર, દાંત વગરનો નથી હોતો કે આંખ વગરનો નથી હોતો, માત્ર પેલા જ્ઞાનમાં પૂર્ણ છે. આ હવે જ્ઞાન લેવાનું છે, એટલે આપણે પણ આ રીતે આ રસ્તા ઉપર જવાનું છે કે હું ભગવાનનો અંશ છું, હું પૂર્ણ છું અને મારે સર્વજ્ઞ ભગવાન જે રીતનો છે એવો પૂર્ણાત્મા તરફ મારા આત્માને લઈ જવાનો છે, એટલે કે મારા હાયર સેલ્ફને પણ ઓળખવાનું છે અને એને માટે ધ્યાનનું શિક્ષણ છે. સભ્યતા ની વાત ચાલતી હતી આપણે સંસ્કાર સાથેની, તો સ્નાન કરવું, શરીરને શુદ્ધ રાખવા માટે સ્નાન કરીએ છીએ આપણે, તો એ સંસ્કાર છે. પરંતુ ટબમાં સ્નાન કરવું, બાથરૂમમાં સાવર નીચે સ્નાન કરવું, નદીમાં સ્નાન કરવું, કૂવાના પાણીથી સ્નાન કરવું, દરિયામાં સ્નાન કરવું, આ સભ્યતાનું વિષય છે. જુદી જુદી રીતે લોકો કરી શકે છે, પરંતુ સ્નાન કરવું, શરીરને ચોખ્ખું રાખવું આ સંસ્કાર છે અને આ જરૂરી છે, આ બેઝિક વાત છે. એટલે સંસ્કાર આપે એ પહેલું શિક્ષણ, આ મહત્વનું છે. પછી મહત્વનું છે મુક્તિ અપાવે એ શિક્ષણ. સા વિદ્યાયા વિમુક્તયે, જે મુક્તિ અપાવે એને શિક્ષણ કહેવાય. તો સામાંથી મુક્તિ ભાઈ? પેલો ગરડો હોય ને, રોગી થઈ ગયો હોય અને ભગવાનને કે ભગવાન મને મુક્ત કર, આ મુક્તિની વાત નથી. સામાંથી મુક્તિ? સર્વ પ્રકારના બંધનોમાંથી મુક્તિ અપાવે તે શિક્ષણ. તેથી સંસ્કૃતમાં કહેવાયું સા વિદ્યાયા વિમુક્તયે, વિકૃતિ અને નિર્બળતાઓ અને દુર્ગુણોમાંથી મુક્તિ અપાવીને માનવીને આધ્યાત્મિક ઉન્નતિના પંથે લઈ જાય તે સાચી કેળવણી છે.
તેથી આવી કેળવણીને મુક્તિદાતા અથવા તો મોક્ષદાયિની કીધું છે. વિદ્યાની દેવી સરસ્વતી નામ આપ્યું છે, ખબર છે, એને માં તરીકે આપણે પૂજીએ છીએ. સરસ્વતી એની સ્પેલિંગ છૂટી પાડો, સરસ્વતી. સરસ જીવનને સરસ બનાવે તે વિદ્યા. આ દ્રષ્ટિથી યોગનું શિક્ષણ, ધ્યાનનું શિક્ષણ આ સાચું શિક્ષણ છે, જેના દ્વારા શરીરના રોગોમાંથી મુક્તિ મળે, માનસિક રોગોમાંથી મુક્તિ મળે, વ્યક્તિ સ્વસ્થ થાય અને છેલ્લે સમાધિ એટલે કે આત્મ સાક્ષાત્કાર સુધી પહોંચી શકે છે. એટલે કે મુક્તિ અપાવે એ શિક્ષણ, ત્યાર પછી આગળ આત્મનિર્ભર માણસને બનાવે એ શિક્ષણ. સાચી કેળવણી માણસને આત્મનિર્ભર બનાવે છે, તમને ખબર છે, સ્વાવલંબી બનાવે છે, વ્યક્તિમાં ક્ષમતા ઉભી કરે છે. તેના શિક્ષણનો શ્રેષ્ઠ ઉપયોગ તે માત્ર અર્થોપાર્જન માટે નહીં, પરંતુ વૈશ્વિક પ્રવાહો સાથે સરળતાથી જોડાણ સાધી શકે અને એ રીતે પોતાના કુટુંબને, સમાજને તેમજ દેશને સમૃદ્ધ બનાવવામાં ફાળો આપી શકે. આમ આર્થિક રીતે સંપન્ન થવું અને સાથે સાથે સમાજને પણ સંપન્ન કરવામાં સહયોગી થવું આ શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ છે. પોતાની સ્વશક્તિનું જ્ઞાન કરાવે. આત્મનિર્ભર બહુ સામાન્ય એક પેપરમાં વાંચેલી હતી મેં વર્ષો પહેલા, અને સાચી હકીકત છે. IIM ઇન્સ્ટિટ્યૂટ અત્યારે અમદાવાદમાં છે, તમને ખબર છે, એનો પદવીદાન સમારંભ હતો વર્ષો પહેલાની વાત છે. ત્યારે મનમોહન શ્રી આપણા ફાઇનાન્સ મિનિસ્ટર હતા અને એ પોતે પણ આવેલા એ પદવીદાન સમારંભમાં, અને એમાં ધીરુભાઈ અંબાણી પણ હતા. અને આ પદવીદાન સમારંભ શરૂ થયો, બધું થયું, પછી ધીરુભાઈનું લેક્ચર્સ આવ્યું, એટલે એમણે લેક્ચર આપવા પહેલા જ એક વાત કરી, એક બ્લેન્ક ચેક મૂક્યો ટેબલ ઉપર કે હું આ બ્લેન્ક ચેક મૂકું છું, તમે જે MBA પાસ થઈ ગયા છો આ વર્લ્ડની બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટમાંથી, એને હું કહું છું કે આ ચેક ઉપાડો અને તમને એને જેટલા પૈસા ભરવા હોય એ ભરી શકો છો. બે વર્ષ સુધી હું પૂછીશ નહીં કે આ પૈસાનું શું કર્યું, ત્યાર પછી હું પૂછીશ, સાહેબ તમે માનશો, સર્વશ્રેષ્ઠ વર્લ્ડની ઇન્સ્ટિટ્યૂટના સ્ટુડન્ટ, એક પણ સ્ટુડન્ટ ઊભો નથી થયો આ ચેલેન્જ સ્વીકારવા માટે. એની જગ્યાએ આપણો ગામડાનો એક માણસ હોય ને, ખેડૂત પણ, જે સ્કૂલમાં ના ગયો હોય પણ એક વાર તો ચેક ભરી નાખે, પછી જોયું જ હશે, એને ક્યાં કીધું છે કે નફો જ કરવાનો, બરાબર, કોટ જાય તો જાય, કઈ વાંધો નહીં, સાહસ તો કરીએ. પણ એક પણ માણસ ઊભો નથી થયો. ત્યારે ધીરુભાઈ અંબાણીએ કહ્યું કે એવું ના માનતા કે તમે આ MBA થયા અને બધી મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટો તમે ચલાવો છો, આ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, એ લોકોની ઇન્ડસ્ટ્રી અમે ચલાવીએ છીએ, એવું ના કહો. ચાલતી રહેલી ઇન્ડસ્ટ્રીની અંદર તમે કામ કરવા માટે જાઓ, નવું ઊભું કરવાની ક્ષમતા તમારા પાસે નથી. આત્મનિર્ભર થવાની ક્ષમતા તમને જે આપે તેને સાચું એજ્યુકેશન કહેવાય. જોકે આજે હવે એજ્યુકેશન 7-8 થતું ગયું છે. IIMના ઘણા સ્ટુડન્ટો હવે નોકરી ના કરતા પોતાની કરી રહ્યા છે, દેટ ઇઝ અ ગુડ થિંગ. આપણે એને પણ બિરદાવવું જોઈએ. એવું નથી કે બધું જ આજનું ખરાબ છે, સમન્વય કરવાનો છે આપણે, બરાબર છે. હવે આ ધીરુભાઈ અંબાણી, કરશનભાઈ, એમણે કોલેજનું શિક્ષણ લીધું નહોતું, છતાં પણ તમે જુઓ ને આજે વર્લ્ડની અંદર વાહવા કરી નાખી, મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ સ્થાપીને. એટલું જ નહીં, એક સારામાં સારી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ઊભી કરી. આને કહેવાય ભણેલો, ભલે પોતે ના ભણેલા હોય પણ બીજા કેટલા અબજો માણસોને ટેકનિકલ શિક્ષણ પણ આપે છે ને, આને કહેવાય અંદરનું વિલ, સુસુપ્ત શક્તિ. આત્મનિર્ભરતાથી માણસ બધું જ કરી શકે છે. માણસ ઓછા પૈસે, કોમ્યુનિસ્ટ મારા દેશનો માણસ
ઓછા પૈસે એકબીજા સાથે કોમ્યુનિકેશન કરે આ ધીરુભાઈનું સ્વપ્ન હતું અને એ મોબાઈલ સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ. આ સ્વપ્ન દ્રષ્ટા હતા અને સ્વપ્નને રિયાલિટીમાં તમે સ્વપ્ન જોશો ને, આપણે ધ્યાનમાં કહીએ છીએ ને ડ્રીમના અનુભવો, આ ડ્રીમ આવે ને તો એ સાચું પણ ભવિષ્યમાં થશે. એટલે સ્વપ્ન હંમેશા જોવાના રાખો. સ્વપ્ન હશે ને તો જ ભવિષ્યમાં એ સાકાર કરવાની વૃત્તિ ઉભી થશે. અને એ સ્વપ્ન તમને આવે છે એનું કારણ તમારામાં એ પૂરું કરવાની એબિલિટી છે, નહીં તો નહીં આવે. ધ મેન ઇઝ એ કેપેસિટી ટુ ડુ એનીથિંગ ઇન ધ વર્લ્ડ, એવરીથિંગ ઇન ધ વર્લ્ડ. આ માણસ પાસે જ છે, પશુ પાસે નથી. ધીસ ઇઝ ધ હ્યુમન ઇન્ટેલેક્ટ દેટ રૂલ ધ વર્લ્ડ. આખી દુનિયા ઉપર આ ઇન્ટેલેક્ટ રાજ કરી શકે છે, પણ એ ઇન્ટેલેક્ટને કેવી બનાવવાની, આ બહુ મુખ્ય વસ્તુ છે. આજે ભણેલો હોય, મોટો મોટું ભણતર લીધેલું હોય, પણ એ ચારિત્રહીન હોય માણસ તો ચાલે ના ચાલે. એટલા માટે જ સમગ્રતાથી આપણે સંસ્કાર પણ આપણે આપવાના છે, સાથે સાથે આત્મનિર્ભર પણ બનવાનું છે. ચારિત્ર નિર્માણ આ મોટામાં મોટું ગણું છે. આપણા સમાજમાં ચારિત્રને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. ઇફ વેલ્થ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. ઇફ હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. પૈસા જાય તો બહુ મોટી વસ્તુ ગુમાવી નથી તમે. તમારું સ્વાસ્થ્ય બગડે તો કંઈક ગુમાવ્યું છે થોડું ઘણું, પરંતુ તમારું કેરેક્ટર, ઇફ કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. તમારું જો ચારિત્ર ખરાબ થઈ જાય તો બધું જ ખરાબ થઈ જાય છે, કશું રહેતું નથી. એટલે ચારિત્રહીન માણસ ગમે તેટલો ભણેલો હોય તો કેળવાયેલો ગણાતો નથી. બૌદ્ધિક જ્ઞાન કરતા ચારિત્રનું મહત્વ આપણે ત્યાં વિશેષ છે. દેશની સંસ્કૃતિ, રાષ્ટ્રીય વારસાનું જતન કરી શકે અને નૈતિક મૂલ્યોનું જતન કરી શકે એવો શ્રેષ્ઠ સમાજ અને ઉન્નત રાષ્ટ્રનું નિર્માણ આવું ચારિત્ર વાળું એજ્યુકેશન મેળવેલો માણસ જ ઊભું કરી શકે છે. ચારિત્ર એટલે જીવનની ઉન્નત ભાવનાઓને સિદ્ધ કરવાની દ્રઢતા, સ્થિરતા અને બળ. તેથી ધર્મની વ્યાખ્યા કરતા શાસ્ત્રકારો કહે છે કે અસ્મિતા આપે અને એને અને ભાવ આપે. આ બંને જોઈએ. ભણેલો હોય એટલે બાપને ઇડિયટ કે ના ચાલે, બાપા ભણ છે તમને બાપા સમજ ના પડે, નહીં. હું ગમે તેટલો ભણેલો હોઉં તો પણ મારા બાપને માન આપવાનું છે. પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ, આ સંસ્કાર છે, નહીં તો તમારું ભણતર ના કામ છે. ખ્યાલ આવે છે જે કહેવા માંગુ છું? એટલે ભાવ શૂન્ય માણસ શું કામ? આ સૃષ્ટિ તરફ ભાવ નથી. આપણા પીએસએસએમ નો એક અઢાર સૂત્રોમાંનું એક મેઇન સૂત્ર છે લિવિંગ ઇન નેચર અને વેજીટેરિયાલિઝમ. આ નેચરને સાચવો. માણસ ભણતર મેળવ્યા પછી જો ભાવ શૂન્ય થાય, નેચરને એક્સપ્લોઇટ કરે, પશુ સૃષ્ટિને એક્સપ્લોઇટ કરે, તો શું કામ? સમાજ માટે, કુટુંબ માટે, દેશ માટે, વિશ્વ બનાવનાર માટે ભાવપૂર્ણ અંતઃકરણ હોવું જોઈએ. આ માણસમાં ભાવ હશે ને તો જ એ સાચું શિક્ષણ મેળવેલું કહેવાય. બહુ જ એક વાર્તા નાની સરખી કરી લો. શું કે એક મા હતી ગામમાં, છોકરો અને આંધળી થઈ ગઈ. છોકરો મોટો ખૂબ ભણીને શહેરમાં જાય છે, પરણે છે, લવ મેરેજ કરી લીધા છે. આ બાજુ મા એકલી છે, બાપ છે નહીં, પોતાનું ગુજરાન જાણતાથી કરે છે. દીકરો મા પાસે આવતો નથી. કેમ? તો કે વહુને એની સાસુ જોવા ગમતી નથી, કારણ કે કદરૂપી થઈ ગયેલી, આંખ જતી રહી ગઈ. ત્યાર પછી છોકરો તો એનું ગુજરાન ચલાવતો રહે છે. આ બાજુ મા ગામમાં
ચારિત્રવાન લોકો ઘણા હતા ગામમાં આજે પણ, એટલે બીજા આજુબાજુના લોકોના સહાયથી એને જીવંત ગુજારી એક ચિઠ્ઠી લખેલી અને મરતા પહેલા અને ભગવાનના ફોટા નીચે મૂકી દીધેલી અને કીધેલું લોકોને કે આ ચિઠ્ઠી મારા દીકરાને આપજો મર્યા પછીથી આવે તો, અને મૃત્યુ પામી પછીથી દીકરો આવ્યો છું. અને ચિઠ્ઠી વાંચ્યા પછીથી એ ખૂબ રડે છે કે મા, એ લખે છે કે દીકરા મારું જીવન તો ગયું પરંતુ ફટાકડા દિવાળીમાં ફોડતા ફોડતા તારી આંખ જતી રહીતી અને તું નેત્રહીન થઈ ગયો ત્યારે મેં મારી આંખ તને ડોનેટ કરી હતી અને ડોક્ટરે મારી આંખ તારામાં મૂકી અને તે વખતે મેં વિચાર કરેલો કે બેટા આખા વિશ્વને, તું તો ભણવાનો છે સારામાં સારું, આખા વિશ્વને હું તારી આંખથી જોઈશ. પણ બેટા તું સમજી ના શકે, કઈ વાંધો નહીં, મારા મરણ પછી પણ આટલું તું સમજીશ અને વિશ્વ તરફ પ્રેમ રાખીશ, કારણ કે વિશ્વ આ માં છે, નેચર આ માં છે, પશુ પક્ષીઓ, પ્લાન્ટ કિંગડમ, આ બધાને સાચવવાની જવાબદારી તારી છે, કારણ કે મેં મારી દ્રષ્ટિ તને આપી છે અને મને એક જ વાતનું દુઃખ છે કે મારી આંખ છે છતાં તું એ જોઈ નથી શકતો સારી વાતો. દીકરો ખૂબ રડે. બિચાર, કહેવાનો મતલબ એમ છે કે આપણે પણ આપણી દ્રષ્ટિ કઈ તરફ રાખીએ છીએ? નિસર્ગ તરફ જોવાની, લિવિંગ ઇન નેચર ઓલસો, પશુ પક્ષી તરફ જોવાની, કરુણાભવી દ્રષ્ટિ છે, કારણ કે જે કરીએ છીએ ને તે જ આપણને મળે છે, કર્મનો સિદ્ધાંત છે. એટલે જ ભાવ ભર્યું જીવન હોવું જોઈએ માણસનું અને સાથે અસ્મિતા, નહીં તો લૂલો બનશે માણસ. આત્મગૌરવ, આત્મરક્ષણ અને આત્મવિશ્વાસ. હું સિંહનું સંતાન છું એ ખબર પડે, અહમ બ્રહ્માસ્મિ, તો આત્મગૌરવ આવે કે નહીં મને કહો. આત્મરક્ષણ પણ હોવું જોઈએ અને આત્મવિશ્વાસ પણ. હું બની શકું છું, બનાવી શકું છું, સારો થઈ શકું છું, બીજાને સારો કરી શકું છું, હું પોતે ધ્યાન કરી શકું છું, બીજાને ધ્યાન શીખવી શકું છું. આ અંતરમાં મારે આવવાની જરૂર છે અને આ હશે તો જ હું સાચો ભણેલો કહેવાય. આ ઉપરની ત્રણ, આત્મગૌરવ, આત્મરક્ષણ અને આત્મવિશ્વાસ, આ વાતોનું સંયોજન એટલે અસ્મિતા. એકલી અસ્મિતા રાવણ બનાવે, જ્યારે સાથે ભાવ હોય તો એને ભગવાન બની જાય માણસ. અને ભાવ યુક્ત, અસ્મિતા યુક્ત માણસ બને એટલા માટે જ ગીતામાં ભગવાને ખૂબ સુરસ કીધું, બુધા ભાવ સમન્વિતા, બુદ્ધિયુક્ત ભાવ રાખો. બુદ્ધિ છે છતાં પણ ભાવથી ભરેલો આવો ભાવ અને અસ્મિતાયુક્ત માણસ બુદ્ધિનિષ્ઠ થઈને પોતાનું ચારિત્ર નિર્માણ કરીને જગતના ચારિત્રને પણ યોગ્ય માર્ગદર્શન કરી શકે છે. હવે છેલ્લે કેળવણી, એટલે સત્યમ શિવમ અને સુંદરમનો ત્રિવેણી સંગમ. સત્યમ શિવમ સુંદરમ, શું શબ્દો છે! સત્ય, ઈશ્વર સત્ય છે, મારો આત્મા સત્ય છે, અહમ બ્રહ્માસ્મિ આ સત્ય છે. સત્ય સિદ્ધાંતો માટે મરવું પડે તો પણ તૈયાર હોય તે સાચેલો કેળવાયેલો કહેવાય, સાચો શિક્ષિત કહેવાય. શિક્ષણથી સત્ય સિદ્ધાંતો માટેનો વિશ્વાસ ઊભો થવો જોઈએ અને સોક્રેટિસનું ઉદાહરણ એને માટે બહુ સરસ છે. લોકોએ કીધું પૃથ્વી કેવી છે, કોણ કોની ફરતે ફરે છે, એ ધર્મ કહેતું તું, એના વિરુદ્ધ જઈને સાયન્સની વાત એને કરી અને સાચો હતો, તેથી એક એ અડગ રહ્યો અને એને સજા કરવામાં આવી, મૃત્યુદંડ. તો લોકોએ કીધું, કહી દે ને ભાઈ, આ ધર્મ કહે છે તે પ્રમાણે ચાલને, તને હું વાંધો આવે, જીવતો રહીશ તો બધું થશે. પણ નહીં, સત્ય સિદ્ધાંતો માટે એને મૃત્યુને સ્વીકાર્યું. અને એટલા માટે જ આજે યુરોપના દેશો ટેકનિકલી આગાડી ગયા, વિજ્ઞાનમાં આગાડી વધ્યા, કારણ કે સત્ય કહેવાની હિંમત ત્યાર પછી લોકોનામાં ઊભી થઈ. ધર્મ વિરુદ્ધ પણ ટેકનોલોજી, આ સત્ય સિદ્ધાંતો માટે આપેલું બલિદાન સોક્રેટિસનું કામ આવ્યું છે અને એટલો સરળ હતો, સુંદર હતો.
તેથી જ યુરોપના દેશો આજે આગળ છે એનું કારણ આ છે. એના બેઝમાં સોક્રેટિસ છે. વિજ્ઞાનીઓએ નવી નવી શોધ કરી, સાચું જ્ઞાન આપ્યું. સત્ય એટલે માત્ર બની ગયેલી ઘટના નહીં, સતે હિતમ સત્ય, જે હિત તરફ લઈ જાય, તમારા તમને હિત તરફ લઈ જાય એ સત્ય. મારું હિત સામા છે. એટલા માટે પત્રીજી ઘણી વાર કહે છે ને ધ્યાન કરવા, તો ધ્યાન કરશે તો બધું મળશે. મારું હિત છે, મને એક કલાક બેસવું ગમતું નથી. ધ્યાન બહાર જાય આ જાય એટલે હું પછી ઉઠી જાઉં, પણ તું લાગી રહે આની પછી. આ તારા હિત માટેની વાત છે. સુખ અને હિતમાં ફેર છે. સુખ ટેમ્પરરી હોય, હિત પરમેનન્ટ હોય. માણસના સુખ અને હિતમાં ફેર એટલા માટે છે. જલેબી ખાય બરાબર છે, સુખકારક છે, પણ વધારે પડતી ખાવ તો બીજે દાડે તકલીફ થાય, આ દુઃખકારક પણ થાય પરિણામ. તેથી હિત સદાકાળ આનંદ આપનારું છે, જ્યારે સુખ આ ટેમ્પરરી છે. બરાબર. યુધિષ્ઠિરે પણ સત્ય માટે જૂઠ બોલ્યા હતા, તમને ખબર છે. સતે હિતમ સત્ય. ભગવાને કીધું કે ધર્મના રક્ષણ માટે તારે અત્યારે જૂઠું બોલવું પડશે. અશ્વત્થામાં હતઃ, અને દ્રોણને મારવા માટે એ જૂઠું બોલ્યા કે અશ્વત્થામાં મરી ગયો, અને પુત્ર પ્રેમને લીધે પછીથી દ્રોણ લડી શકતા નથી અને એને મારે છે. બરાબર છે. એટલે સત્ય સિદ્ધાંત, સત્યને માટે જે કર્યું એ સત્ય છે. એટલે આપણે ઘણા લોકો કૃષ્ણને સમજી નથી શકતા, કૃષ્ણના જીવનને નથી સમજી શકતા. એટલે લોકો વાંચે ત્યારે શું કે ખબર છે, રામજી કે તે કરવાનું, કૃષ્ણ કરે તે નહીં કરવાનું. રામ કરે તે કરવાનું અને કૃષ્ણ કહે તે કરવાનું. કૃષ્ણને લાઈફમાં એને જે કર્યું તે નહીં કરવાનું, એને જે ઉપદેશ આપ્યા એ બરાબર. ભાઈ પરિપૂર્ણ જીવ પૂર્ણાત્મા કહેવામાં આવે છે કૃષ્ણને, પરિપૂર્ણ અવતાર. સમગ્ર જીવનને એને લીધું છે, એક પણ જીવનનું પાસું એને છોડ્યું નથી સાહેબ, નાની વાત થી મોટી વાત સુધી. પછી એ ઇકોનોમિક્સ હોય, એ સાયકોલોજી હોય, ગીતા વાંચો સાહેબ અને મહાભારત. ઇકોનોમિક્સ પણ ભણવા મળશે એના દ્વારા, સાયકોલોજી પણ ભણવા મળશે, ધર્મ પણ ભણવા મળશે, ફિલોસોફી પણ ભણવા મળશે સાહેબ. બધું જ આપ્યું છે સર્વાંગી વિકાસ માટેનું, ઉચ્ચ જેને કહેવાય ઓવર સેલ્ફ. આપણે પણ એના જ અંશ છીએ સાહેબ. આપણે બનવાનું છે, ધ્યેય રાખવાનું છે, અને એ ધ્યેય આપે એ શિક્ષણ. જો ભણ્યા પછી ગુંડા જ થવાના હોય તો એ શિક્ષણ શિક્ષણ નથી સાચું. તેથી સત્ય એટલે સત્યની ડેફિનેશન એ જ કે જે હિત તરફ લઈ જાય એ રીતે સત્યના માર્ગે ચાલવાનું છે. સમાજના હિત માટે, વ્યક્તિના હિત માટે, સમસ્ત વિશ્વના હિત માટે જે છે તે કરવાનું છે. ખાલી માત્ર મારું હિત નહીં, સમગ્રતાથી સર્વભૂત હિતે રતા. યુનોની બી કલ્પના છે ને રાષ્ટ્રસંઘની, આખા વિશ્વ એક થાય, યુનાઇટેડ નેશન. માણસ બેઝિકલી સારો છે એટલે આવા વિચારો કરી શકે છે, આવી ઇન્સ્ટિટ્યૂટ બનાવી શકે, કારણ કે પોટેન્શિયલી ડિવાઇન છે. બરાબર છે. વી આર ક્વોન્ટમ ફિઝિક્સ કહે છે, કૃષ્ણે તો કીધું જ છે, આપણા ધર્મોએ પણ કીધું છે. આપણા જ ધર્મો નહીં, યુરોપિયન ધર્મ બાઇબલમાં પણ કીધું છે કે કુરાનમાં પણ કીધું છે, બધે જ કીધું છે. પરંતુ આજનો સાયન્સ વિજ્ઞાન કહે છે એને સપોર્ટ કરે છે. ક્વોન્ટમ ફિઝિક્સ વાંચશો તો ખબર પડશે કે વી આર ઇન્ટર રિલેટેડ, ઇન્ટરકનેક્ટેડ એન્ડ ઇન્ટરડિપેન્ડન્ટ વિથ ઇચ અધર. પત્રી સર કહે છે કે ધ્યાન કરો અને પછી બીજાને ધ્યાન શીખવો. મારે બીજાને શીખવવા કેમ જવાનું? બીકોઝ મારું એની સાથે રિલેશન છે. વી આર ઇન્ટરડિપેન્ડન્ટ, ઇન્ટરકનેક્ટેડ. ખ્યાલ આવે છે હું જે કહેવા માંગુ છું? ઇન્ટરડિપેન્ડન્ટ, ઇન્ટરકનેક્ટેડ એન્ડ ઇન્ટર રિલેટેડ. એક હું કરું છું એની અસર બીજાને થાય, અને બીજો જે કરે છે એની અસર મને થાય. અને એનો ઉત્તમ દાખલો ચાઇનામાં કોરોના આવ્યો અને સમગ્ર વિશ્વમાં જતો રહ્યો. ગયો કે નહીં મને કહો?
તમે વિશ્વથી અળગા રહીને નહીં ચાલે, તમારે વિશ્વમાં રહેવાનું છે. એટલા માટે સર્વભૂત હિતે રહેતા તો કરવું જ પડશે. માત્ર તમે પોતે ધ્યાન કરીને વિકાસ કરો નહીં ચાલે, બીજાને ધ્યાન શીખવવું પડશે. એટલા માટે જ ધ્યાન ગુજરાત, ધ્યાન જગત. હા, આપણી ગરજે બીજા પાસે જવું પડશે, કારણ કે વી આર રિલેટેડ, ઇન્ટરડિપેન્ડન્ટ. નહીં જઈશું તો એ લોકો બગડશે, તો એની અસર મારા ઉપર પણ થવાની છે. કાલે મારા પગ નીચે રેલો આવે ત્યારે ખબર પડે છે, બરાબર. પણ આ થયું જ ના હોત તો વિશ્વમાં ફેલાઈ જાય છે બધી જ વસ્તુઓ વિધિન એ ફ્રેક્શન ઓફ સેકન્ડ, કારણ કે આપણે રિલેટેડ છે, ઇન્ટર રિલેટેડ, ઇન્ટરડિપેન્ડન્ટ, ઇન્ટરકનેક્ટેડ વિથ ઇચ અધર. આ ક્વોન્ટમ ફિઝિક્સ કે છે અને ધર્મે પણ આ કીધું છે. એટલે એજ્યુકેટેડ એ જ કે આની સમજણ મેળવીને આને માટેનો પ્રયત્ન કરે. આપણે નસીબદાર છીએ કે આપણને પત્રીજી ગુરુ તરીકે મળ્યા છે અને આપણને ધ્યાનનું શિક્ષણ આપ્યું છે. એટલું જ નહીં, આનો ફેલાવો કરવાનો છે. માત્ર સ્વાધ્યાય, એમ નથી કહેતા કે તમે મારો ફોલોવર્સ બનો. તમે ધ્યાન ખુદ કરો અને અનુભવ કરો, સ્વાધ્યાય કરો, સારી બુક્સોનું વાંચન કરો, પોતે જ્ઞાની થાઓ અને જ્ઞાનને બીજા સાથે વહેંચો અને બીજાના જ્ઞાનને પણ તમે મેળવવાની કોશિશ કરો. ધેટ ઇઝ સજ્જન સંગતિ. આના દ્વારા જીવન સુંદર બને. જીવન સુંદર એમનેમ બનતું નથી, એના માટે પ્રયત્ન કરવા પડે છે સાહેબ. એટલે જે પત્રીજી કરે છે સાચા રૂપની અંદર, હી ઇઝ એન એજ્યુકેશનાલિસ્ટ. એ આપણને શિક્ષણ આપી રહ્યા છે. હી ઇઝ ધ વન ઓફ ધ બેસ્ટ એજ્યુકેશનાલિસ્ટ ઇન ધ વર્લ્ડ. મારી દ્રષ્ટિએ મોટામાં મોટા કેળવણીકાર છે પત્રીજી. તો આગળ વધીએ. સત્યમ થયું, હવે શિવમ. સત્યમ શિવમ સુંદરમ. તો શિવમ થવાનું છે મારે, એટલે શું? શિવ એટલે કલ્યાણ. આખા જગતનું કલ્યાણ કરે તે શિવ છે. જગતનું કલ્યાણના અર્થે જે કેળવણી લે અને ભણે તેને શિક્ષણ કહેવાય. સમાજમાં હું એકલો નથી, હું સમાજમાં એકલો નથી, બીજો પણ છે. તો બીજા સાથે મારે રિલેશન્સ છે, તો બીજો આવે તો કેવી રીતે રહેવાનું? ઘણી વાર આપણે ટ્રેનમાં જતા હોય તો લોકો બહાનું બંધ કરી દે રાતના, બીજો ઘૂસી જશે. એટલે આપણને મૂકવા આવેલો દીકરો આપણને એમ કહે કે બાપા બહાનું બંધ કરી દો, બીજો ઘૂસી જશે. હું એકલો જાઉં છું એનો ડર છે દીકરાને, બરાબર છે. અને બીજો ઘૂસી જાય એને ગમતું નથી. તો બીજાનું, બીજો ઘૂસે તો એમાં માંધો છું ડબ્બામાં, બીજાનું બીજાપણું કાઢી નાખીને એની સાથે રહેવાનું શિક્ષણ મને મળે છે. અને એને માટેનું મોટામાં મોટું શિક્ષણ એટલે ગૃહસ્થાશ્રમ. હું પોતે મારા માટે રહેતો તો યુવાન છું, 20-22-23 વર્ષ સુધી નોકરી કરીને પૈસા કમાઉં છું, એ તાર પિક્ચર જોઉં છું, આ કરું છું, તે કરું છું, મજા કરું છું, બિનદાસ એકલો છું, ખાઈ પીને મસ્ત, મારી મને જેમ ફાવે તેમ ફરું. પણ શાસ્ત્રએ કીધું તારે લગ્ન કરવા પડશે. હું પરણ્યો એટલે બીજી આવી, તો બીજા સાથે કેવી રીતે રહેવાનું તે આવ્યું? કે હું એકલો હતો, હવે તું મારી, અને એ પણ એમ કહે છે કે તું મારો. પહેલી વાત, તું મારો કાં તો તું મારી આ સમજણ ના હોય તો ગમે તેટલા શ્લોક બોલીને તમે લગ્ન કર્યા એ બધું ફોકટ, ખર્ચો પણ ફોકટ. આજથી તું મારી કાં તો આજથી તું મારો, જેવો છે તેવું. અને શું કરવાનું લગ્ન કર્યા એટલે? કલ્યાણને અર્થે આત્મોપમ્ય બુદ્ધિ અને એનું શિક્ષણ લેવાનું. તો હું પત્નીનામાં તો હું જોઉં ને કે મારી છે, મારું અંગ છે. પછી દીકરા થાય તો દીકરામાં જોઉં હું, મારું અંગ છે, દીકરાને મોટો કરું. દીકરો મોટો થાય એટલે ત્યાંથી જતા રહેવાનું સાહેબ. પછી એને કટકટ કરીને દીકરાને હેરાન નહીં કરવું. વાનપ્રસ્થી થયો, હવે નીકળ, બીજા સમાજના દીકરાઓ છે એને શીખવ, તારું નોલેજ આપ, ધ્યાન શીખવ, જે કંઈ કરવું હોય બધું કરો, બરાબર છે. પણ ઘરે રહીને આજે તમે જોજો, ઘણા લોકો કહે છે આજે ભણેલા છો, ગણેલા છોકરાઓ છે ને એ મા બાપને રાખતા નથી. પણ ખરેખર કહું સાહેબ, આજના યુવાનો બહુ સ્પષ્ટ વક્તા છે અને હોનેસ્ટ છે. જે છે તે મોડા ઉપર કહી દે છે.
કે આવી રીતના કટકટ કરતા મારા બાપા હોય ને મારે નથી જોયું, કારણ કે વડીલોએ સુધરવા જેવું છે. ખરેખર કહું છું, યુવાનોએ તો કરવાનું જ છે. આપણે એવું નથી કેવું કે એમને સુધર સાચું જ્ઞાન નથી લેવાનું, પરંતુ જે મારા જેવા હોય સો એ ઘરમાં બેસીને પોતાના અનુભવનો ખોટો અનુભવ હોય એ પણ દીકરા ઉપર ઠોકે, આમ જ જીવાય, આમ જ કરાય. અરે ભાઈ, એને એની રીતે જીવવાનું. પાછા કે હું ન હોય તો ખબર પડશે તને. અરે પણ એક વાર તો તું મરી જા, ખબર પડશે કેમનું ચાલે, ધંધો કેમ ચાલે તને શીખવું. અરે ભાઈ, એને ખબર છે. તું ના હોય તો તારા કરતા કદાચ સારી રીતે શીખશે, ધંધો કરશે. પણ આપણે કટકટ કરીએ અને પછી એ ગડાલા ઘરમાં આપણને મૂક્યા. સાચું વાત કહું, મારા જેવી ઉંમરવાળા જે કંઈક પણ અહીંયા બેઠેલા હોય ને, ઝૂમમાં કાં તો યુટ્યુબમાં જોતા હોય, એક સાચી સલાહ આપું, ઘરમાં ઇચકો ના હોય ને તો ઇચકો મુકાવી દેજો. અને ધણી ધણિયાણી તમે ઉંમરવાળા થયા છે 65-70 ના, ઝૂલવાનું એના ઉપર. અને તમારી વહુ આટાફેરા મારે ને ઘરમાં, ત્યારે એના મા બાપના વખાણ કરવાના. સાહેબ, આ દાંત તૂટી ગયેલા હશે ને તો પણ પોચી પોચી રોટલી તમને ખાવા મળશે. પપ્પાજી, તમને હું સારી આ ના ખાતા, આ ગરમ રોટલી ખા. પણ જો તમે એમ કહેવા ગયા કે ફાટી મૂવી આવી છે ને તેવી છે ને તારા બાપે કંઈક શિક્ષણ નથી આપ્યું, ચારિત્ર શીખવ્યું નથી ને આ છે તે છે, તો તમને કરી દુખશે. એટલે શીખવાનું છે. સફેદ બાલ થાય એટલે શીખવાનું. શું શીખવાનું? વાનપ્રસ્થિ કેવી રીતે થવાય, છોકરાઓ સાથે, દીકરાઓ સાથે, વહુઓ સાથે કેવી રીતે રહેવાય, હાઉ ટુ એડજસ્ટ ઇન ધ ફેમિલી, આ પહેલી વાત છે. તો માન મળશે, નહીં તો આ જ હાલત થશે. લખી રાખો, કટકટ કરતા કોને ગમે. એની જગ્યાએ તમે દીકરાના દીકરાને પણ સંસ્કાર સારા આપો. તમારી પાસે છે સંસ્કાર, તમારી પાસે એજ્યુકેશન છે, તો આપો ને. એને નાના છોકરા સાથે રમશો ને તો તમે પણ ભગવાન થશો, કારણ કે નિર્દોષ છે. 3-4 વર્ષનું છોકરું ખુશનુમાં છે, આનંદિત છે, તમે પણ આનંદિત થશો. જવાબદારીમાં રહીને મારે ધ્યાન કરવાનું છે અને મારા આત્માનું કલ્યાણ કરવાનું છે, મારો વિકાસ કરવાનું છે, મારે મોક્ષ માર્ગે જવાનું છે. આ પહેલી વાત શિક્ષણ આપે છે. અને એ જો ના આપતી હોય તો સાચું શિક્ષણ નથી. એટલા માટે જ હું કહું છું કે પત્રીજીએ આપેલું જે આત્મ સાક્ષાત્કાર કરવાની ધ્યાનની પદ્ધતિ, આ જ સાચું શિક્ષણ છે. આ પહેલી વાત, આત્મોપમ્ય બુદ્ધિ થાય, વસુદેવ કુટુંબકમની ભાવના ઉત્પન્ન થાય, તો શિવમ, તો શિવની ઉપાસના. આ જ ભાવનાથી રાષ્ટ્રસંઘની રચના થઈ, આખા વિશ્વને એક કરવાનું છે. માત્ર નામ બોલવાનું એવું નહીં, જગતના કલ્યાણનો પ્રયત્ન પણ કરવાનો. એટલા માટે આપણા શાસ્ત્રમાં કીધું છે, શિવો ભૂતવા શિવમ યજેત, કૃષ્ણો ભૂતવા કૃષ્ણમ યજેત. શિવ થઈને શિવની પૂજા કરવાની, કાં તો કૃષ્ણ થઈને કૃષ્ણની પૂજા કરવાની. ખાલી પૂજા કરો કે ફૂલ ચડાવો એટલે પૂજા નથી થતી, એના જેવા થવાનો પ્રયત્ન કરવાનો છે. જીવનમાં લાવવાની વાત છે સાહેબ, કઈ ગુણો લાવવાના છે, ગુણો આ બોવાનું છે. અને આ ગુણો વાવશો ને તો સુંદર બનાશે. ભગવાને પણ આ જ વાત કહી હતી, બીજા 12મા અધ્યાયમાં 36 ગુણોનું વર્ણન કર્યું છે ભગવાને. અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ ચ, નિર્મમો નિરહંકાર સમદુઃખ સુખ ક્ષમી, સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દૃઢ નિશ્ચય. આ બધી ક્વોલિટી બતાવી. અદ્વેષ, કોઈના તરફ દ્વેષ ના રાખીશ. સર્વભૂતાનામ, બધા ભૂત માત્ર માટે, એમાં પ્રાણીઓ પણ આવી ગયા. મૈત્ર કરુણ એવ ચ, મિત્રભાવ રાખ, કરુણા રાખ નેચર પ્રત્યે, એનિમલ પ્રત્યે, બધા પ્રત્યે. નિર્મમત્વ રાખ, નિરહંકાર બન. સમદુઃખ સુખ સમી, સુખ અને દુઃખમાં સમાન ભાવ. સંતુષ્ટ, સંતોષ રાખ જીવનમાં. સતતમ યોગી, એક દિવસ યોગી ન ચાલે. 2 કલાક આજે ધ્યાન કરી નાખ્યું નહીં ચાલે. સતત, રોજ, રેગ્યુલર. સતતમ યોગી યતાત્મા દૃઢ નિશ્ચય, જે કંઈ પણ કર્યું છે ને નિશ્ચયપૂર્વક નિભાવીશ, આ કરીશ જ. આ બધું હોવું જોઈએ. અને આ ગુણો જો જીવનમાં આવે તો જીવન સુંદર બને. શરીર, મન અને આત્મા ત્રણેયને સુંદર કરવાના છે. સુંદર થવા જીવનમાં ગુણોનું સંવર્ધન, ગુણોના સંવર્ધન માટે શિવજીનું બીજું રૂપ શું છે તમને ખબર છે? આપણા પત્રીજી પણ આપણે
ઘણીવાર સમજાવે છે, બહુ સરસ રીતે. શિવજીનું બીજું રૂપ છે અર્ધનારી નટેશ્વર. પુરુષ અને સ્ત્રી બંનેનું કોમ્બિનેશન, અર્ધું શરીર પુરુષનું અર્ધું શરીર સ્ત્રીનું, એનો અર્થ શું? જીવનમાં અમુક ગુણો પુરુષમાં છે, અમુક ગુણો સ્ત્રીના છે. તો પુરુષે સ્ત્રીના ગુણોને પોતાના જીવનમાં લાવવાના છે, સંક્રાંત કરવાના છે. એ જ રીતે સ્ત્રીએ પુરુષના ગુણોને સંક્રાંત કરવાના છે, અને એટલા માટે જ મેરેજ થાય છે. વી હેવ ટુ મર્જ. અર્ધ નારી નટેશ્વર થઈ જવાનું છે મર્જ થઈને. એટલે તારામાં જે ક્વોલિટી છે હું લાવીશ, અને પુરુષમાં જે ક્વોલિટી છે તે સ્ત્રી કે છે હું લાવીશ. જે આપણે લગ્ન કરીએ છીએ ને જે પ્રતિજ્ઞાઓ છે ને ફેરા ફરીએ છીએ ત્યારે, એ ખરેખર બ્રાહ્મણ બોલે છે, આપણે બોલતા નથી. એટલે આપણને ખબર નથી પડતી વોટ ઇઝ મેરેજ. મેરેજ ઇઝ કમ્પ્લીટ મરજી. આ સારી છે તેથી મારી નથી. જો બહુ 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 નાનો ભેદ છે. શિક્ષણ આપણને આ જ સમજાવે છે. સાચું શિક્ષણ એ સારી છે તેથી મારી નથી, એ મારી છે ને તેથી સારી છે. મારી પત્ની છે એટલે જેવી છે તેવી સારી, કાં તો મારો પતિ છે તેથી એ સારો છે. આ કલ્પના જો ના હોય, આ ભાવ જો ના હોય, તો જીવન આગળ ચાલતું નથી સાહેબ. અને આ ક્વોલિટી મેળવશો તો પરિપૂર્ણ ભગવાન બનશો તમે. અર્ધ નારી નટેશ્વરનું રૂપ એટલે પુરુષના ગુણો. એટલા માટે લગ્નને પણ સંસ્કાર કીધા છે. હું ઘણી વાર કહું છું, જો હું વકીલો હું તો છૂટાછેડાના કેસમાં આરામથી છૂટાછેડા અપાવી શકું છું. કારણ કે લગ્ન વખતે જ એ શ્લોક કન્યા અને વરે બોલવાના હોય એ બ્રાહ્મણ બોલે છે. બ્રાહ્મણ બોલે છે કે આ છોકરીનું પાણી ગ્રહણ હું કરું છું. અરે ભાઈ, બેઝિકલી બ્રાહ્મણ સાથે લગ્ન થાય છે. જે મારે બોલવાના શ્લોક એ બ્રાહ્મણ બોલે, અને કોઈ એવો લાલ અત્યાર સુધીમાં પાક્યો નથી કે ઉભાય મને બોલવા દે, મારી પાસે બોલા. એટલે ઘણા એમ કહે છે કે ભારતીય સંસ્કાર પ્રમાણે લગ્ન થયેલા છે. નહીં, થયા જ નથી. તારા પેલા ને થયા છે. અને લગ્ન કરવાવાળાને પણ સામા ઇન્ટરેસ્ટ, આનો હાથ પકડ્યો બસ પતી ગયું, અને જમણવા ને આ ને થઈને ઠાઠ માઠ ને બધા. લગ્ન બહુ મોટી વાત છે. અમે બે જણા ભેગા થઈને આ વિશ્વની અંદર કલ્યાણના માર્ગે ચાલીશું, અને એટલા માટે સ્ત્રી જે છે ને તે આપણા ઘરમાં પહેલા ઉમરો હતો, એ ઉમરાનું પૂજન કરતા હતા. ઘરમાં પ્રવેશ દ્વાર હોય ને ત્યાં ઉમરો હોય, એનું પૂજન કરતી હતી. ત્યાં આગળ લક્ષ્મીનો વાત છે, ત્યાં સરસ્વતીનો વાત છે, ત્યાં પાર્વતીનો વાત છે. એ માં પૂછે છે ઘરમાંથી બહાર પુરુષ નીકળતો હોય ત્યારે શા માટે જાય છે, કયા કામ માટે જાય છે? ખોટા કામ માટે તો નથી જતો ને. એ ધણિયાણી સ્ત્રી કહે છે કે એક ઘરેણું ઓછું હશે, એક સાડી ઓછી હશે તો ચાલશે, પણ તમે ખોટે રસ્તે પૈસો ના કમાશો પ્લીઝ. આને ધણિયાણી કહેવા. અને એટલા માટે પત્ની કોને કહેવાય? સંસ્કૃતમાં કહ્યું છે પ્રત્યયનો યજ્ઞ સંયોગે ઇતિ પત્ની. પતિને યજ્ઞીય કાર્યમાં, સારા કાર્યમાં સાથ આપે, પ્રેરણા આપે એ પત્ની. નહી તો શું કહેવાય? જવાબ એ નથી કહેતો. બરાબર છે. એટલે એક થવાનું છે અમારે. વી આર મર્જિન. અમે જુદા છીએ જ નહીં. જે કૃષ્ણ રાસલીલા કરી છે ને સાહેબ, આપણને એમ લાગે છે કે તો ગોપીઓ સાથે, પણ સાહેબ 7 વર્ષના હતા ત્યારે જ રાસ કરી છે. પછીથી એ પાછું ફરીને મથુરામાં આવ્યા નથી. ખ્યાલ આવે છે ને? 7 વર્ષનો છોકરો કેટલો નિર્દોષ હોય. આજે પણ ઇન્ડિયન પિનલ કોડ પણ સજા નથી કરતી 7 વર્ષનો છોકરો કંઈક કરે તો. ખ્યાલ આવે છે? હી ઇઝ અ મર્જિન. રાસ એ અંતિમ સ્ટેટ છે ધ્યાનનું. પુરુષ પુરુષ નથી રહેતો, સ્ત્રી સ્ત્રી નથી રહેતી. એક પિક્ચરનું ગીત છે, આજે મને યાદ આવે છે, હું ગઈ નાખું અત્યારે તમારી પરમિશનથી. એમાં કયો ભાવ હતો એ મને ખબર નથી. જીત ઘી લેંગે બાજી હમ તુમ, ખેલ અધૂરા છૂટે ના, પ્યાર કા બંધન જન્મ કા બંધન છૂટે ના,
प्यार का बंधन छूटे ना। पछी एक कह छे मिलता है जहां धरती से गगन, आवो वहीं हम जाए, तू तू ना रहे मैं ना रहूं, तू तू ना रहे मैं ना रहूं, एक दूजे में खो जाए, एक दूजे में खो जाए। आपने एक थई जी एक बीजा में, पुरुष पुरुष नहीं रहते, स्त्री स्त्री नहीं रहती। दिस इज एन अकर्ट लव, अशरीरी प्रेम छे। समझी सको तो सारी बात छे। રાસમાં આ છે, રાસ લીલા એટલે સામે જે છે તે વ્યક્તિ પોતાનું ભાન જ ભૂલી જાય છે ડાન્સની અંદર। એટલા માટે આપણી સંસ્કૃતિની અંદર ડાન્સ છે, સંગીત છે, એને સરસ્વતીના ઉપાસક કીધા છે, એના શાસ્ત્રકારો એ ધર્મનું રૂપ આપ્યું છે। જુદા જુદા કથક છે, આ બધા નૃત્ય છે, એ ભોગ નથી, એ ભાવ છે। આ ભાવ દુનિયા છે સાહેબ, અને આ ભાવ દુનિયાની અંદર તમે રહેશો ને તો સર્વ સુંદર છે, અને આ રીતે મારે સુંદર પણ બનવાનું છે। એટલે અર્ધ નારી નટેશ્વર, પુરુષના ગુણ તેજસ્વીતા, આક્રમકતા, દ્રઢતા, નિર્ભયતા, પૌરુષત્વ, બળ, આ બધા પુરુષની ક્વોલિટીઝ છે। સ્ત્રીની ક્વોલિટી માર્દવતા, મૃદુતા, ક્ષમા, લાગણી, ભાવ, પ્રેમ, વાત્સલ્ય, આ સ્ત્રીની ક્વોલિટી છે। આ પુરુષે પોતાની ક્વોલિટી જાળવવાની અને સ્ત્રીની ક્વોલિટીને પોતાના જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવાનો, એ જ રીતે સ્ત્રીએ પોતાના ગુણોને જાળવીને પુરુષના ગુણોને સંક્રાંત પોતાના જીવનમાં કરવો, અને એ બેવ થઈને પરિપૂર્ણ માનવ બને છે। અને અમારા સંસ્કૃતિમાં બતાવેલો વિશ્વ માનવ આ છે અર્ધ નારી નટેશ્વર, ન પુરુષ ન સ્ત્રી, અશરીરી પ્રેમનો ભાવ આપણે જો કેળવી શકીએ તો જ આપણે ભણેલા, નહીં તો નહીં। આખા વિશ્વને પૂજ્ય ભાવથી જોવાની દ્રષ્ટિ સંસ્કૃતિમાં આપણને આપે છે, માતૃદેવ ભવ પિતૃદેવ ભવ। સ્ત્રીનું સન્માન કરો, તમને કહું સાહેબ, આજે આપણે એજ્યુકેટેડ કહેવાતા લોકો જતા જતા કહી નાખું, હજુ પણ 15 મિનિટ છે ને સાહેબ, તો હું કહી નાખું તમને, કહેવાતા એજ્યુકેટેડ આપણે કહીએ છીએ, આપણે તો શાસ્ત્રોમાં કીધું છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્રે વસતે દેવાઃ, જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવોનો વાસ છે। અને આજે જોઈએ તો નારીઓ ઉપર કેટલા અત્યાચાર થઈ રહ્યા છે, આપણે રોજ જોઈએ, રોજ વાંચીએ, અને પેપર ટીવી આ બધું આપણને, એનું કારણ છે કે આજનું એજ્યુકેશન એ ટાઈપનું નથી, એજ્યુકેશન સિસ્ટમ આપણી બગડી છે। કરિક્યુલમ સુધારવાથી એજ્યુકેશન સુધરતું નથી, મોરલ એજ્યુકેશન બેઝમાં ધ્યાન થવું જોઈએ। પ્રત્યેક માણસ જો ધ્યાની થશે ને તો ઓટોમેટિક આ બધા જે ગુનાઓ છે ને એ જતા રહેશે, કારણ કે અહમ આત્મા જો ખબર પડે તો બીજો પણ આત્મા છે, સર્વાત્મા સર્વ, ને હું માન આપતો બનું। આ એજ્યુકેશન આને સાચું એજ્યુકેશન ભણેલું તમે કહી શકો। આપણું પાકિસ્તાન અને હિન્દુસ્તાનમાં ભાગલા પડ્યા ને સાહેબ, ત્યારે આપણી સ્ત્રીઓને લોકો એ લોકો ભગાવી ગયેલા બળજબરીથી, ત્યાર પછી આ અહીંયા બધી સારી સારી સંસ્થાઓ ચાલે છે ને, બધી સાજ વિચાર પરિવાર ને વગેરે વગેરે જે કંઈક પણ સારી સંસ્થાઓ છે, એમણે પ્રયત્ન કર્યા, કારણ કે બંને દેશ વ્યવસ્થિત થઈ ગયા, ઉલ્લડો પતી ગયા, પછી ગવર્મેન્ટ રચાઈ ગઈ, ત્યાર પછી આ લોકોએ નક્કી કર્યું કે આપણી સ્ત્રીઓને પાછી બોલાવીએ, ત્યારે આ સંસ્થાઓએ બીડું ઝડપ્યું। ત્યારે તારી સ્ત્રીઓએ શું કીધું ખબર છે, હિન્દુ સ્ત્રીઓએ, કે અમારા પતિદેવ કાં તો અમારા મા બાપ, કાં તો અમારા સસુરાલના સગા સંબંધીઓ, અમને પહેલા જે માનથી બોલાવતા એ માનપૂર્વક રાખશે અમને, કે પછી મુસલમાનોની ઘેરે રહીને આવેલી સ્ત્રીને અમે, લોકો શું કહેતા ત્યારે ખબર છે, કે એ સ્ત્રીમાં પતિવ્રતા હશે તો પતિવ્રતા
હશે તો એ સ્ત્રીનું ભગવાન રક્ષણ કરશે. હરામખોર, તને ભગવાને શક્તિ આપી છે, બળ આપી છે, આક્રમકતા, શું કહેવાય, નિર્ભયતા, પૌરુષત્વ બધું આપ્યું છે, તો તમે મરી જાઓ પણ એ સ્ત્રીઓને બચાવો. એ તમારી નાલાયકીનો ઇતિહાસ છે. એ સ્ત્રીઓએ ત્યાંથી આવવાની ના પાડી કે અમે અહીંયા ઉપપત્ની તરીકે, બીજી પત્ની તરીકે સુખી છીએ, અમારે નથી. ત્યાં જો વેશ્યા તરીકે જો જીવવાનું હોય હિન્દુસ્તાનમાં આવીને તો અમારે નથી. અમને એ જ ભાવથી અને એ જ પ્રેમથી અને એ માનથી આ લોકો રાખશે. કહેવાતા ભણેલા લોકો સાહેબ, ખરેખર આપણને જ્ઞાન થવું જોઈએ આ વાતનું, કે જે દેશની સંસ્કૃતિ એમ કહે છે, યત્ર નારિયસ્તુ પૂજ્યંતે તત્રે વસતે દેવા હતા, નારીઓનું આ ફેમિનાઇન જેન્ડર હવે પછીના યુગની અંદર લીડરશીપ લેશે. ત્રીજી પણ કહે છે ક્વોલિટી ડેવલપ કરવાની છે, એટલા માટે જ આપણે પાર્વતી, સરસ્વતી અને લક્ષ્મીની ઉપાસના કરવાની છે. આપણે ત્યાં સરસ્વતી એટલે આર્ટ્સ, સંગીત છે, નૃત્ય છે, આ બધું એમાં ગણાતું હતું. તમને ખબર છે ભગવા વસ્ત્ર પહેરવાથી કોઈ માણસ સુધરી નથી જતો. રાજા જનકનો એક દાખલો આપી દઉં. રાજા જનકના દરબારની અંદર એક શિષ્યને સાધુ થાય છે અને એને એના ગુરુ બધું જ શિક્ષણ આપે છે અને છેલ્લે એને ફાઇનલ, તું હવે સંન્યાસી થઈ ગયો, એની ડિગ્રી આપવા પહેલા એને એમ કહે છે કે છેલ્લું જ્ઞાન બાકી છે, તું જનક રાજા પાસે જઈને લઈ આવ અને આ તીર્થ છે પાણી એ જનક રાજાને આપજે, કે આ ગુરુજીએ મોકલ્યું છે. આ શિષ્ય ભગવા વસ્ત્રમાં ત્યાં જાય છે રાજા પાસે અને રાજા કહે છે કે ચાલો તમે આવ્યા છે, સારી વાત છે, અત્યારે હવે મારા દરબારમાં બધા લોકો પણ આવવાના છે, હું પણ રાજ દરબારમાં બેસવાનો છું અને નૃત્યાંગના નૃત્ય કરશે અને એની મજા માણો તમે, પેલા સાધુને કહે છે, અને કાલે સવારે આપણે જ્ઞાન તમને આપીશું. આ સાધુ મનમાં વિચાર કરે છે, પેલી બાજુ નૃત્યાંગના નૃત્ય કરી રહેલી છે, તો આ સાધુને નૃત્યમાં વાસના દેખાય છે, જ્યારે જનક રાજાને પ્રેમ અને ભાવ દેખાય છે. નૃત્ય આ પણ સરસ્વતીની ઉપાસના છે. તો આને તો મનમાં ને મનમાં ગાળ દે છે, પણ ગુરુએ કીધું છે શું થાય કે હવે રાજા પાસે મને મોકલે છે જ્ઞાન, એ શું જ્ઞાન આપવાનું. બીજે દિવસે જ્ઞાન આપવા માટે કહે છે કે ચાલો હવે આપણે નદી કિનારે, સામે નદી છે ત્યાં જઈએ, રાજમહેલની સામે જ નદી છે, એમાં સ્નાન કરવા માટે રાજા જાય છે આ સાધુને લઈને. સ્નાન કરી રહ્યા છે, બરાબર છે, અને રાજાના દરબારમાં આગ લાગે છે. તો રાજા તો સ્નાનની મસ્તી કરે છે, ધ્યાન એટલે શું, શ્વાસ ઉપર, લિવ ઇન પ્રેઝન્ટ, તમે પ્રેઝન્ટમાં રહો, પ્રેઝન્ટમાં તમારો શ્વાસ છે, લિવ ઇન પ્રેઝન્ટ, વર્તમાનમાં રહેતા શીખવે. આ રાજા વર્તમાનમાં રહેતા હતા, આનંદ નાવાનો એટલે નાવ એટલે મસ્તીથી નાવાનો. અરે પેલો સાધુ કહે છે રાજા તમારા મહેલમાં આગ લાગી છે, તે કે શું થઈ ગયું, એટલે સોનાના સિંહાસન પર બેઠેલો રાજા જનક આ વિદેહી છે, એ ભોગમાં રમમાણ નથી, સ્થિત પ્રજ્ઞ છે. એ કે છે મારા માણસો છે, આગ બુજાવશે, અત્યારે હું સ્નાન કરું છું એટલે સ્નાન કરીશ, ધેટ્સ ઓલ, એનો જ આનંદ હું માણીશ. જ્યારે પેલો એનાથી રેવાયું નહીં એટલે એ દોડતો દોડતો ગયો કે મારી લંગો અને પેલું એક વસ્ત્ર ભગવતા સૂકવેલું છે, એનું શું થશે. સાહેબ, સંસારી માણસોને પોતાની પત્ની છોકરાઓ માટે કમાવાનું હોય એના માટેનો એ વિચાર કરે, સંન્યાસીઓ પોતાના શિષ્ય ડેવલપ કરવાનો વિચાર કરે, એ પણ એક પ્રકારનો ઈગો છે, મેં આટલા શિષ્યો ઉભા કર્યા છે. એટલે ભગવા વસ્ત્ર પહેરવાથી કોઈ સંન્યાસી થઈ જતો નથી, સમ્યક વૃત્તિ થવી જોઈએ સંન્યાસી તેને કહેવાય. અને એટલા માટે જ શંકરાચાર્ય શોધે છે સાચો સંન્યાસી. અને તમને શંકરાચાર્યની વાર્તા ખબર છે, નામ ભૂલી ગયો, વિસ્મૃતિ થાય છે ઘણી વાર, યાદ હોય તો મને યાદ કે એની શોધમાં કોને મળે છે, ના મંડન મિશ્ર, મંડન મિશ્ર, એ સાધુ જુએ ને ગાર દે, એટલો ઇન્ટેલિજન્ટ માણસ મળે, બુદ્ધિ. અને આ શંકરાચાર્ય એની પાસે જાય છે કે મારે વિશ્વને જો બધું જ્ઞાન આપવું હોય તો આવો બુદ્ધિવાળો માણસ મારી પાસે મારો ચેલો બની જાય.
તો બહુ સારું. અને એ એટલો માણસ બુદ્ધિશાળી કે સાધુ જુએ ને ભગવો વસ્ત્ર જુએ ને ગાળ દે. આ શંકરાચાર્ય એનું ઘર શોધતા શોધતા આવે છે અને કોઈને પૂછે છે કે આ મંડન મિશ્રનું ઘર ક્યાં છે, ત્યારે લોકો એને જવાબ આપે છે કે જે જગ્યાએ બાળ પોપટ અને પોપટી ચર્ચા કરતા હોય કે મોક્ષ શું છે અને મોક્ષ કેવી રીતે મળે, એ ઘર એનું છે એમ સમજો. એ જાય છે અને આપણે જોયું છે, એમનો શાસ્ત્રમાં વાંચ્યું છે, આપણે પિક્ચર પણ એનું ઉતરેલું જોયું હશે, બધાએ શસ્ત્રોક્ત થાય છે. અને ત્યારે એક સેક્સને લગતો સવાલ આવે છે ત્યારે શંકરાચાર્યનો જવાબ આપી શકતા નથી. શંકરાચાર્ય સાચા સંન્યાસી હતા એટલે એ દેહને ત્યાં રાખી અને પોતાના આત્માથી બીજા રાજાના દેહમાં પ્રવેશ કરે છે અને આનું જ્ઞાન મેળવે છે, અનુભવ લે છે સંસારીનો, અને પછી પાછા આવીને મંડન મિશ્ર સાથે ચર્ચા કરે છે. અને એમાં જજ કોણ હતું ખબર છે? મંડન મિશ્રની વાઈફ. કે જો મંડન મિશ્ર હારી જાય ચર્ચામાં તો એને શંકરાચાર્યનો શિષ્ય થવું, અને શંકરાચાર્યએ કીધું કે હું હારી જાઉં તો આ ભગવા વસ્ત્ર છોડીને હું તારો શિષ્ય બની જઈશ, બીજે રાડથી હું સંસારી થઈ જઈશ બસ. અને અહીંયા મંડન મિશ્ર હારી જાય છે આપણને ખબર છે, અને એનો શિષ્ય બને છે. અને આખા ભારતમાં ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ચારે ચાર મઠ છે આજે પણ શંકરાચાર્ય સાહેબ. તે જમાને ન મળે વિમાન, ન મળે ગાડી, ન મળે મોટર, છતાં પણ પગપાળા આખા હિન્દુસ્તાનને એક કર્યું. તમે જુઓ આજે પણ હું નિર્વાણષ્ટક બોલું, નમે ત્વે સરાગો નમે લોભ મોહ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એ ભુવનેશ્વરમાં બેઠેલા માણસો, દિલ્હીમાં બેઠેલા માણસો પણ એ જ રીતે નવ આ નિર્વાણષ્ટક ગાય છે. પૂજા પદ્ધતિ બધાની એક કરી, ભાષા જુદી, તમે વિચાર તો કરો, રેણીકાની જુદી, છતાં પણ ધાર્મિક રીતે બધાને એક કર્યા. વિચારો કરો, વિચારથી એક કર્યા, શું એનું કર્તૃત્વ હશે? અને કહેવાય ભણેલો, અને કહેવાય સાચો સંન્યાસી. ન વિચિત્ર વેશમ કુર્યા, માત્ર વેશથી સંન્યાસી નથી થવાનું. અને આ શંકરાચાર્યને એક યુવાન હતો, શંકરાચાર્ય બ્રહ્મ સત્ય જગત મિથ્યાનું પ્રવચન આપેલું, અને બીજે દિવસે સવારે નદી કિનારે શંકરાચાર્ય અને આ યુવાન પણ હતા, અને લોકોએ બૂમ મારી કે હાથી ગાંડો થયેલો છે, દોડે છે, ભાગો ભાગો, એટલે આ શંકરાચાર્ય પણ ભાગે છે. ત્યારે પેલો યુવાનને ટીખળી કરવાનું મન થયું, એટલે એને કીધું, શંકરાચાર્ય કાલે તમે જ્ઞાન આપતા હતા બ્રહ્મ સત્ય જગત મિથ્યા, તો હાથી તો ખોટો છે, તમે શું કેમ ભાગો છો? ત્યારે શંકરાચાર્ય શું બુદ્ધિપૂર્વક જવાબ આપે છે તમને ખબર છે? અમારું ભાગવું પણ ખોટું છે. સી ધ સિચ્યુએશન, સત્યની ડિગ્રીઝ ઓફ ટ્રુથ કીધી છે શંકરાચાર્ય, સાચું શું અને ખોટું શું સમજવાની અક્કલ જોઈએ આપણે, તો જ શિક્ષણ મેળવેલું છે. એટલે આપણે આવી રીતે ગુણોનું સંવર્ધન કરીને અર્ધનારી નટેશ્વર બનીને આપણે સ્ત્રી અને પુરુષ બંનેના ગુણોનું સંવર્ધન કરવાનું છે અને પરિપૂર્ણ બનવાનું છે. શારીરિક સમૃદ્ધિ સર્વાંગી જીવન ઘડતર કરે શિક્ષણ, શારીરિક સમૃદ્ધિ મનની સમૃદ્ધિ, અને એની દ્રષ્ટિએ ધ્યાનનું શિક્ષણ એ પરફેક્ટ શિક્ષણ છે. હૃદયની સમૃદ્ધિ પણ જરૂરી છે, વિચારોનું ચિંતન મનન પણ ખૂબ કરવું જોઈએ. આ ત્રણ શરીર મન હૃદય સમૃદ્ધ થાય તો પ્રકૃતિ સાથે ઐક્ય થાય, ઈશ્વર સાથે એકાકારપણું આવે, પ્રાર્થના દ્વારા પણ આત્માની સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. આમ શિક્ષણ એટલે કેળવણી એટલે માણસમાં રહેલી શારીરિક માનસિક નૈતિક ભાવનાત્મક તેમજ કલાત્મક શક્તિઓનો સુસંવાદી વિકાસ એટલે સાચું શિક્ષણ. પાર્વતી દેવી, લક્ષ્મી દેવી અને સરસ્વતી દેવી ત્રણે ત્રણની સાચા સ્વરૂપમાં ઉપાસના, ધેટ ઇઝ સિચ્યુકેશન. એજ્યુકેશન ડેવલપ હ્યુમિલિટી એન્ડ ડિસ્ક્રિમિનેશન, તે આપણને સારા સારનો ભેદ કરતા શીખવે છે, વિવેક શીખવે છે, ગુણગ્રાહી દ્રષ્ટિ શીખવે છે. અને છેલ્લે એટલું જ કહીશ, શિક્ષણ એટલે અન્યાય સામે લડવાની શૂરવીરતા જે આપે, શરીરને રોગ અને દુર્બળતાથી મુક્ત કરે, બુદ્ધિને અજ્ઞાન અને ખોટા વિચારોથી મુક્ત કરે, કર્મેન્દ્રિયોને જડતામાંથી મુક્ત કરે, હૃદયને ખોટી લાગણીઓ અને કઠોરતામાંથી મુક્ત કરે, આત્માને અહંકારના પંજામાંથી મુક્ત કરે,
આ સાચું શિક્ષણ. અને એમાં મહાનુભાવે પણ બહુ સરસ વ્યાખ્યા આપી છે, વિવેકાનંદે શિક્ષણ માટે કીધું છે, શિક્ષણ એ જ કે જે માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ કરે. એચજી વેલ્સે કહ્યું છે કે જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે એ સાચું શિક્ષણ. પ્લેટોએ કીધું છે શિક્ષણ એટલે શારીરિક માનસિક તથા બૌદ્ધિક વિકાસની પ્રક્રિયા. આમ જુદા જુદા મહાનુભાવોએ શિક્ષણની અલગ અલગ રીતે મૂલ્યાંકન કર્યું છે. અને છેલ્લે એક વસ્તુ કહું સાહેબ, એજ્યુકેશનની સ્પેલિંગ તમને ખબર છે? એજ્યુકેશનની સ્પેલિંગ EDUCATION, એની અંદર બધા સ્વર આવે છે, AEIOU, એની સ્પેલિંગમાં બધા સ્વર આવે છે. અને સ્વર વગર, આપણા શાસ્ત્રકારે કીધું છે કે શબ્દ બ્રહ્મ છે, અને સ્વર વગર શબ્દ બનતો નથી, ને શબ્દ વગર સેન્ટેન્સ બનતું નથી, ને સેન્ટેન્સ વગર સાહિત્ય બનતું નથી, એટલે શિક્ષણ થતું નથી. તો આ જે સ્વરો છે AEIOU એજ્યુકેશનની સ્પેલિંગમાં આવતા, એ આપણને કંઈક શીખવે છે, તમને ખબર છે સાહેબ. એ ફોર અવેરનેસ, મારામાં અવેરનેસ છે, હું જાગૃત છું, મારા બારામાં હું કોઈ પણ કૃતિ કરું છું તો જાગૃતતા પૂર્વક કરું છું. એટલા માટે યોગ એટલે જોડાવું. હું રસોઈ કરતી સ્ત્રી રસોઈ સાથે જોડાઈને કરે છે, તેમાં ધ્યાન છે વર્તમાનમાં રસોઈમાં. ઘણા માણસો કે રસોઈ કરતા કરતા મીઠું ભૂલી ગયું, અને જમતી વખતે ખબર હાય હાય મીઠું ભૂલી ગયું. એનું કારણ છે કે વર્તમાનમાં તે વખતે નથી, વિચાર બીજે ચાલે છે. તો અવેર થઈને હું બધી પ્રક્રિયા કરું છું. સભાનતા છે, જાગૃતિ છે, તો હું ભણેલું. આ સભાનતા આવવી જોઈએ. આઝાદીના ટાઈમની એક લાત છે, સુભાષચંદ્ર બોઝના એક ભાઈ ટ્રેનની અંદર મુસાફરી કરતા હતા અને લેટ્રિન ગયેલા હતા, અને સાહેબ એક ગલિયાળ એમના હાથની અને કિંમતી ડાયમંડથી જડેલી સોનાની ચેઇન પડી ગઈ સંડાસમાં. તો એમણે પછી તરત જ સાકર ખેંચી, ગાડી ઊભી રહી, નીચે ઉતર્યા, ગલિયાળ લઈ આવ્યા, અને ટીટીએ પૂછ્યું કે રાતના અંધારામાં ટ્રેન ચાલતી હતી, તમે શા માટે સાકર ખેંચી? તો કે મારું કિંમતી ગલિયાળ પડી ગયું, તું સોના ઘણું કિંમતી છે. તે કે હું માન્ય નથી કરતો, આટલા અંધારામાં તમને ગલિયાળ કેવી રીતે મળે? કારણ કે ગાડી તો કેટલી અગાડી નીકળી ગઈ ત્યાં સુધીમાં, તમે સાકર ખેંચી તો ઉભી રહેવામાં પણ ટાઈમ જાય ને. તો એને જવાબ આપ્યો છે સાહેબ, અવેરનેસ શું છે એ બતાવવા માટે કહું છું, કે શું કરતા હતા એ મહત્વ નથી, પણ એ સંડાસમાં સિગરેટ પીતા હતા. જેવી ગલિયાળ પડી ગઈ એમણે સિગરેટ ફેંકી દીધી, અને તરત સાકર ખેંચીને બહાર નીકળ્યા પછીથી એમણે સિગરેટ જલતી હતી એ શોધી કાઢ્યું અંધારામાં દેખાય, અને એની આજુબાજુમાં જ ગલિયાળ હોવી જોઈએ, રેડિયમ વાળી ગલિયાળ હતી, એટલે એ અંધારામાં દેખાઈ ગઈ એમને, અને એમને ગલિયાળ પ્રાપ્ત કરી લીધી. આ અવેરનેસ મારામાં છે તો હું શિક્ષણ શિક્ષિત છું, ભણેલો છું. બીજું એફિશિયન્સી, મારામાં કાર્યદક્ષતા, આવડત, શિક્ષણથી કાર્યદક્ષતા વધે, આ મારી એફિશિયન્સી વધે છે તો હું ભણેલો. ત્રીજું આઈ ફોર ઇન્ટિગ્રિટી, મારામાં પ્રમાણિકતા છે, શિક્ષણથી પ્રમાણિકતા આવવી જોઈએ. પછી ઓ ફોર આઉટલુક, જીવન તરફનો દ્રષ્ટિકોણ મારો પોઝિટિવ છે, હું જીવનને કઈ દ્રષ્ટિથી જોઉં છું, સજાની દ્રષ્ટિએ જોઉં છું કે મજાની દ્રષ્ટિએ જોઉં છું. લાઈફ ઇઝ અ ગેમ પ્લેઇડ, વિવેકાનંદને કીધું છે કે હું યુવાનોને ફૂટબોલના ગ્રાઉન્ડ ઉપર સારામાં સારી રીતે ગીતા શીખવી શકીશ, મંદિરમાં નહીં. સી, અને કૃષ્ણે બી કીધું છે ફર્સ્ટ પ્લે એન્ડ ધેન પ્રે, પહેલા રમો, જીવન રમત છે, પ્રમાણિકતાથી રમો. આઉટલુક ઉભો કરો, વિશ્વ તરફ જોવાની દ્રષ્ટિ, મિનરલ કિંગડમ તરફ જોવાની દ્રષ્ટિ, પ્લાન્ટ કિંગડમ તરફ જોવાની દ્રષ્ટિ, એનિમલ કિંગડમ તરફ જોવાની દ્રષ્ટિ, અને યુવન કિંગડમ તરફ જોવાની દ્રષ્ટિ મારી પોઝિટિવ છે, કરુણા ભરી છે. કારણ કે હું એ કિંગડમમાંથી જ ઉત્તર ઉત્તર પ્રગતિ કરતો કરતો હું આવ્યો છું, અને હું એને એક્સપ્લોઇટ કરું કેમ ચાલે? આજે વિશ્વ ખતરામાં છે રોગોના, એનું કારણ આ છે, બેલેન્સ આ પૃથ્વીનું હલબલી ગયું છે. આ ચાર જે છે ને,
કિંગડમો એનું બેલેન્સ રહ્યું નથી. એટલા માટે પત્રીજી ભાર મૂકે છે વેજીટેરિયનિઝમ છોડોને પણ તમે એના ઉપરથી પુષ્પ તોડો કાં તો તુલસી તોડો તો એને પહેલા પ્રાર્થના કરો અને પછી ધીરેથી લો, કરુણા રાખો, પ્રેમ રાખો. આનું શિક્ષણ, આને સાચું શિક્ષણ કહેવાય છે. આઉટલુક આવવો જોઈએ. અને છેલ્લે યુ, અન્ડરસ્ટેન્ડિંગ આવવી જોઈએ સાહેબ. ત્રણ વાતો છે, અંગ્રેજીમાં ત્રણ શબ્દ છે, ઇન્ફોર્મેશન, નોલેજ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. સ્કૂલમાં ભણાવવામાં આવે ભારત દેશ ગરીબ દેશ છે, લોકોને ખાવા મળતું નથી, એટલે અન્નનો બગાડ કરવો નહીં. બરાબર. આ ત્રીજા ધોરણમાં ભણતા છોકરો ભણતો હોય, ત્રીજા ચોથામાં, એ ગોખી કાઢે અને પરીક્ષામાં પાસ થાય પહેલા નંબરે. પરંતુ ઘરે જ્યારે મમ્મી પીરસતી હોય તો એ એઠું છોડે છે. બરાબર. અન્નનો બગાડ કરે છે. એને માહિતી છે પણ એને નોલેજ નથી. તો મા બાપ શું કરે? ઝૂંપડપટ્ટીમાં લઈ જાય, બીજા લોકો પાસે લઈ જાય અને બતાવે કે જો લોકોને ખાવા નથી મળતું, આપણને ભગવાને આટલું આપ્યું છે, તો આપણે બગાડ કરાય? અન્નનો બગાડ ના કરવો જોઈએ. ભલે આપણા પૈસાથી આવ્યું તો પણ એના ઉપર આપણો એકલાનો હક નથી. આ એને શીખવવું પડે. તો એને પછી નોલેજ આવે કે વાત તો સાચી છે, હવેથી આ ન કરવું જોઈએ. પણ છતાં પણ એ એઠું છોડે છે. કારણ શું? જલેબી ભાવે છે એટલે મને ચાર આપ, પાંચ આપ, નહીં આટલી જ જોઈએ કરીને લઈ લે અને પછી બગાડ. પણ એ બગાડ કરતો બંધ થાય, એઠું છોડતો બંધ થાય, ધેટ ઇઝ અન્ડરસ્ટેન્ડ. ખ્યાલ આવે છે? આપણે કથા કીર્તનમાં કેટલી વાર જઈએ છીએ, મને કોણ, પેલી સાસુ બહુ બંને જણા કથા સાંભળવા ગયેલા, તમને ખબર છે? અને ઘેરે આવીને સાસુ બહુને કહે છે, મહારાજે શું કીધી? સીતા જેવી બહુ જોઈએ, સીતા જેવી, તને ખબર છે તું કેવી પાકી અમારા ભોગે? ત્યારે બહુ કહે છે સાસુને કે મહારાજે બીજું બી કીધેલું, તમને ખબર નહીં, એવા તમે ના સાંભળ્યું? કૌશલ્યા જેવી સાસુ જોઈએ કે જે મા રૂપે રહે. તે કે મારા માટે નહીં, એ તો બાજુવારી માટે હતું. માણસે જે સાંભળવું હોય એ જ સાંભળતો હોય છે. એટલે અન્ડરસ્ટેન્ડિંગ આ બહુ મોટી વાત છે સાહેબ. અને અન્ડરસ્ટેન્ડિંગ, સાચી વાત કહું, ગમે તેટલું તમે એજ્યુકેશન લો, ગમે તેટલું વાંચો, ગમે તેટલા શાસ્ત્રના કથા કીર્તન સાંભળશો, પણ સાંભળી સાંભળીને કાન દુખશે પણ તમારા જીવનમાં ન આવે. ક્યારે આવે? તમે એને દ્રઢતાપૂર્વક એક ગુણોનું સંવર્ધન કરવા માટે, એક ક્વોલિટીનું સંવર્ધન કરવા માટે ધ્યાન કરશો. આ એક જ ઉપાય છે. ધ્યાનમ નામ સ્વરૂપસ્ય, મારા સાચા સ્વરૂપનું ધ્યાન કરાવે, ખ્યાલ કરાવે આ ધ્યાન. ધ્યાન બીજું કશું જ નથી. મારા હોવાપણાનો ભાવ, હું પણાનો ભાવ જાગૃત કર, તું ભૂલી ગયો છે. અહમ આત્મા ગુણાકેશ, હું એ જ છું, અહમ બ્રહ્માસ્મિ તત્વમસી, તેમજ બીજો પણ બ્રહ્મ છે. આ ભાવ જાગૃત થાય તો તમે કોઈને એક્સપ્લોઇટ કરશો? ધરતીમાં કોઈ તરફ તમે અભાવ ઉભો થશે? કોઈના પ્રત્યે, ઝાડ પ્રત્યે પણ અભાવ ઉભો થશે? એનિમલ પ્રત્યે પણ ભાવ પૂર્ણ હૃદય રહેશે? અને તમે જેને પ્રેમ કરો છો સાહેબ, અહિંસાનો સાચો અર્થ શું છે? કોઈને મારવું નહીં પરંતુ પ્રેમ કરવો. આ થઈને પોઝિટિવ વ્યાખ્યા અહિંસાની થાય છે. અને આ ધર્મની સાચામાં સાચી વ્યાખ્યા છે અહિંસા પરમો ધર્મ. અને આ બેઝિક પ્રિન્સિપલમાંનો બેઝિક પ્રિન્સિપલ પીએસએસએમનો છે. અને આ સાચું એજ્યુકેશન છે. પત્રીજી જે આપણને લઈ જાય છે ધ્યાન માર્ગમાં, કે ધ્યાન કરશો એટલે બધું ઓટોમેટિક આવશે અને બીજાને પણ શીખવશો એટલે એનામાં પણ સંસ્કાર ડેવલપમેન્ટ ઓટોમેટિક થશે, શું જાગૃત થશે. આ એક બીજો કે ને તમે નહીં માનો પણ તમારી જાત કે તો તમે ચોક્કસ માનશો. એટલે જાતનો અનુભવ, સ્વની જાગૃતિ, આત્માનો અનુભવ કરવા માટે મારે ધ્યાન કરવાનું છે. એટલે આ અન્ડરસ્ટેન્ડિંગ જો આવે તો હું સાચો ભણી રહ્યો છું. અને છેલ્લે એટલું જ કહીશ કે
આવું સર્વાંગી શિક્ષણ મળે એ માટે ઈશ્વર આપણને સર્વને પ્રસાદ બુદ્ધિ આપે, સૃષ્ટિને નંદનવન બનાવવા અને સૃષ્ટિકર્તાને પણ ગમતા થવા માટે આપણને સૌભાગી સૌને સહભાગી બનાવે એવી ઈશ્વરને પણ પ્રાર્થના કરું. આપણે સર્વ પત્રીજીએ બતાવેલા રસ્તા ઉપર ચાલીને ધ્યાન કરીએ, સજ્જન સાંગત્ય કરીએ, સ્વાધ્યાય કરીએ અને સર્વ કિંગડમ માટે, ચારે ચાર કિંગડમ માટે પ્રેમભાવ રાખીએ. આટલું જ કહીશ અને છેલ્લે એક અંગ્રેજીની વાત કરી દઉં. સેન્ટેન્સ બહુ સરસ છે, એ તમે ન ભણેલા છો પણ ચાલશે, પણ આટલી વસ્તુઓ છે તો તમે ભણેલા છો. ઇફ યુ હેવ એસિમ્યુલેટેડ ફાઈવ આઈડિયા એન્ડ મેક ધેમ યોર લાઈફ એન્ડ કેરેક્ટર, યુ હેવ મોર એજ્યુકેટેડ ધેન એની મેન હુ હેઝ ગોટ બાય હાર્ટ એ હોલ લાઇબ્રેરી. તમે આખી લાઇબ્રેરીને મોડે કરી હશે ને તો પણ તમે ભણેલા નથી, પરંતુ પાંચ પ્રિન્સિપલ પણ જીવનમાં ઉતારશો લાઈફમાં અને એને જીવન બનાવશો ને તો તમે ભણેલા છો સાહેબ, યુ આર એજ્યુકેટેડ. અને ઓનલી ધ્યાની માણસ જ સાચા રૂપમાં ભણેલો છે. એટલે ચાલો સંકલ્પ કરીએ, પોતે પણ ધ્યાન કરીએ, બીજાને ધ્યાન શીખવીએ અને ધ્યાન જગતને નિર્માણ કરીએ. ધ્યાન જગત કી જય હો, જય હો ધ્યાન જગત કી, જય હો PSSM કી, જય હો અમારા ગુરુદેવ બ્રહ્મર્ષિ પત્રીજીની. નમસ્કાર. અસ્તુ. નમસ્તે કશ્યપભાઈ, ખૂબ જ લંબાણપૂર્વક અને ખૂબ જ ઊંડાણપૂર્વક તમારા જે અનુભવ હતા સાચા શિક્ષણ વિશેના, એમાં તમે ભણતર અને ગણતર વિશેનો ભેદ બતાવ્યો. એનિમલ કિંગડમ, પ્લાન્ટ કિંગડમ, બધા કિંગડમને તમે બે ત્રણ વખત બતાવ્યા. સંસ્કાર અને સભ્યતા કોને કહેવાય એનું પણ તમે જ્ઞાન કરાવ્યું. દેશના ઘડતરમાં ચારિત્રની પણ વાત તમે શીખવી, જેનો અત્યારે આપણને અભાવ દેખાય છે. આત્મગૌરવ, આત્મરક્ષણ અને આત્મવિશ્વાસની પણ તમે વિશદ છાણાવટ કરી. સત્યમ શિવમ સુંદરમ વિશે પણ તમે જણાવ્યું. લગ્ન સંસ્કાર અને સ્ત્રી પુરુષના મર્જરની તમે ખૂબ જ સારી રીતે વાત કરી. એમાં અર્ધ નારેશ્વરને પણ તમે લઈ આવ્યા કરીને, અને છેલ્લે છેલ્લે અન્યાય, અજ્ઞાનતા, અહંકાર દૂર કરવાની પણ તમે ખૂબ સરસ વાત કરી. થોડું મોડું થઈ ગયું, તમે જો આગળ ઘડિયાળ રાખી હોત તો જે બે ચાર વસ્તુઓ બેવડાઈ છે એ ના બેવડાઈ હોત. પણ તમારો જે અનુભવ છે ખૂબ સરસ અનુભવ છે. તમે હિન્દુસ્તાનમાં છો, જો અમેરિકામાં હોત તો તમને જે નોકરી કરી એની કરતા પણ દોઢા પગારની નોકરી મળી શકે છે, કેમ કે અમેરિકામાં અનુભવ કાઉન્ટ થાય છે. તમે કેટલો અનુભવ છે એ કાઉન્ટ થાય છે. 70-75 વર્ષના લોકો પોતાની અગાઉની નોકરી કરતા સારો એવો પગાર લઈ શકે છે, જ્યારે હિન્દુસ્તાનમાં તો 1.5 લાખના પગાર વાળાને એની એક સંસ્થા 15,000માં રિટાયરમેન્ટ પછી રાખતી હોય છે. એટલે ખૂબ જ સરસ વાત કરી સાચા શિક્ષણની. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. અને તમને વિનંતી કરું છું કે આપણા ગુજરાતની અંદર ગુજરાતી ભાષા ન આવડતી હોવા છતાં પણ એક બેંગ્લોર થી ભાઈ જોઈન થયા છે, સંતોષભાઈ, એમને જરા અનમ્યુટ કરજો. નમસ્કાર સંતોષજી. નમસ્કાર સંતોષજી, બેંગ્લોર થી છે, પ્લીઝ અનમ્યુટ હિમ. નમસ્કાર સંતોષજી, નમસ્તે. અનમ્યુટ કીજીએ આપ. આપ અનમ્યુટ કીજીએ. ઓકે કશ્યપજી, આપ જો બોલે આજ કા જો મેરે કો ગુજરાતી થોડા થોડા સમજ સકતા થા, આજ જો આપને બોલા હે ના તો સબ સમજ ગયા. તો જો ભી આપને બોલા હે, રિયલી અલ્ટિમેટલી ધ્યાન ધ્યાન કરીએ, શો લવ ટુ એવરીબડી. જો આપને બતાયા ના પાંચ કિંગડમ બોલે હે ના, એબ્સોલ્યુટ ટ્રુ. શો લવ ટુ એવરીવન, લવ વિલ કમ બેક ટુ યુ. So really sir, मैं बहुत खुश रहा. मैं actually मैं लेट ज्वाइन किया, मेरे को इन्फॉर्मेशन लेट मिला, बट रियली सर आप ये एज में भी इतना नॉलेज है, इतना नॉलेज आप शेयर किए हैं, रियली वी आर रियली ग्रेटफुल एंड थैंकफुल टू यू फॉर शेयरिंग यूर नॉलेज सर.
Thank you very much, sir. Thank you very much. Wish you all the success in your spiritual journey. Thank you, sir. Thank you. ये सब गुजराती भाइयों को मैं बताना चाहूंगा कि संतोष जी हमारे 6 बजे का जो ध्यान सत्र हम सुबह में करते थे स्पिरिचुअल टैबलेट्स का मेंटर दीक्षा जी के सानिध्य में, उसमें वो नियमित मेरे साथ ध्यान में 6 to 7:30 रहते थे और उन्होंने ये मैंने ग्रुप में रखा था इसलिए उन्होंने देखा होगा और वो ज्वाइंट हो गया कि भले गुजराती नहीं आती है लेकिन मेरे भाई, मेरे ध्यानी भाई को मैं कम से कम देखूं, उसका एक्सप्रेशन से कुछ समझूं, ये समझ के आप आए। खूब खूब धन्यवाद। थैंक यू वेरी मच संतोष जी। नमस्कार। थैंक यू। मैं जो भी आप जो बोले हैं मैं समझ लिया हूँ, जितना हाँ। भी आपने बताया है पूरा मैं समझ लिया हूँ। आपने जो गोविंद भाई ने जो बताए हैं तो टोटली हैव अंडरस्टूड द गुजराती। आई एम रियली थैंकफुल। थैंक यू वेरी मच सर। थैंक यू वेरी मच फॉर नाइस। सवाल हुआ तो पूछी सके छे बीजा लोगों पण। एनी क्वेश्चन प्लीज। क्वेश्चन नहीं हुआ तो पण जे कई कहेवू हुआ कही सको छो तुम। डिटेल में समझायू छे तो लगभग कोई ने प्रश्न होई सके हूं मने नहीं लागतो तो भी कई बीजो कहेवू हुआ पूछू हुआ तो अथवा तो कई एक्सप्रेशन आपको हुआ तो। हां यस यस गिव योर एक्सप्रेशन एनीथिंग प्लीज। यस 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 सुरेश भाई अनम्यूट करो। सुरेश भाई ने प्लीज अनम्यूट। सुरेश भाई कश्यप अंकल थैंक्स बहुत सरस रियो अने मारा माटे તમે ગ્રાઉન્ડ બ્રેકિંગ કે ને એ કામ કર્યું છે કેમ કે મારો કાલનો જે ચેપ્ટર છે ઈસો ઉપનિષદ હા જેની અંદર માં જે તમે સ્વયં નું જ્ઞાન આત્મા નું વિષય માં કીધું અને તમે જે એક મને બે નો વિડિયો પ્લીઝ ચાલુ કરજો પ્લીઝ ચાલુ છે ના અહીંયા મારા મારી પાસે નથી આવતો અહીંયા દેખાય છે ચાલુ છે મારો ચાલુ ચાલુ છે તમે સ્ક્રોલ કરો આમ એટલે આવી જાય મારામાં છે ને એક મિનિટ ડાબેથી જમણે લઈ જાઓ હા હું લઈ જાઉં છું પ્લીઝ યસ ઓકે હવે આવી ગયો છે હવે બંને દેખાય છે સંતોષભાઈ પણ દેખાય છે અને મેં દેખ સકતા હું સંતોષજી કો ઓર જયેશ જોગી કો ભી દોનો જયેશભાઈ કો ભી દેખ સકતા યસ તો એ જ કહું છું કે તમે મારા મારો જે કાલનો આવતીકાલનો ટોપિક છે ઈસો ઉપનિષદ જે તમારા માટે બહુ ફેવરેટ હશે મેં એ લીધો છે અને એ જે આજનું તમે જે ચેપ્ટર તમે કવર કર્યું અને ગોવિંદભાઈ જે ગઈકાલે કવર કર્યું એ મારા માટે બહુ હેલ્પફુલ રહ્યું કેમ કે જે સ્વયંને જે આપણે જાણવાનું અને આત્માના વિષયમાં જાણવાનું એ હું આવતીકાલે જે કહેવાનો છું અને બીજી વસ્તુ મારે કહેવી છે તમે આજે કણવ ઋષિનું કીધું શકુંતલા અને કણવ ઋષિનું મારો ગોત્ર છે કણવ ગોત્ર જ છે અને વેરી ગુડ જે તમે એનિમલ કિંગડમ ની વાત કરી તો મારે એક વસ્તુ કહેવી છે કે જયારે શાહજહાને કેદ કર્યો હતો ત્યાં આપણે આગ્રાના લાલ કિલ્લામાં તો ઔરંગઝેબને સાથે એને રિક્વેસ્ટ કરી હતી કે બીજું કઈ નહીં એમનો ફેવરેટ મારો હાથી છે ને એ મારે ત્યાં રાખજે એના કિલ્લાની અંદરમાં જયારે એને કેદ કરીને રાખ્યા હતા તો જયારે શાહજહાને મૃત્યુ થઈ એના 10 જ દિવસ પછી અવળો મોટો હાથી એ પણ અન્ન ત્યાગ કરીને પોતાનો શરીર ત્યાગ કર્યો હતો એટલે આટલું બધું એટેચમેન્ટ હોય છે કોઈ હ્યુમન બિઈંગ સાથે એનિમલ કિંગડમ હોય કે પ્લાન્ટ કિંગડમ હોય કે ગમે તે હોય જો તમે એટેચમેન્ટ રાખશો તો ઇટ વિલ બી તમને કોઈ પણ એટેચમેન્ટ હશે જેમ કે એનિમલ સાથે જેમ હાથીનું તમને એક્ઝામ્પલ આપ એવા ઘણા બધા એક્ઝામ્પલ છે કે જે મનુષ્ય સાથે એ કનેક્ટ થયેલા હોય છે અને આપણે પીએસએસએમમાં એવું જ કહેવામાં આવ્યું છે કે એનિમલ કિંગડમ જે તમારાથી બહુ ક્લોઝ હોય કે જે તમારા પેટ હોય કે પાળતું તમે પાળેલા હોય એ ક્યારે એનો જ્યારે નેક્સ્ટ જન્મ હવે આવતો જન્મ જે થવાનો છે એ એઝ એ મનુષ્યમાં થવાનો છે એટલા માટે એઝ એને નેચર એનો ચેન્જ થતો જાય છે અને એ હ્યુમન પાસે વધારે એટ્રેક્ટ થતું જતો હોય છે એટલું બસ આટલું જ મારું કહેવાનું છે અને આજનું સેશન બહુ જોરદાર રહ્યું બહુ જ મજા આવી ગઈ મને તો બહુ જ ખરેખર તમારી એનર્જી ક્યાંથી આવે છે મને ખબર નથી પડતી અમને થોડીક આપી દેજો અને આવતીકાલ માટે મને પણ બ્લેસ કરજો કે હું આઈ એમ ઓલવેઝ સે ધેટ આઈ એમ 69 યર્સ યંગ એટલે જ કહું છું અને ઓલવેઝ બી યંગ યંગ જ રહેવાનું બહુ જ સરસ રહ્યું બહુ સરસ થેન્ક યુ વેરી મચ એનીબડી વોન્ટ્સ ટુ સે સમથિંગ
સુરેશભાઈ કંઈક બોલવાના છે? હાજી, નમસ્કાર કશ્યપ સર. નમસ્કાર. મને તો સૌથી મોટો ફાયદો થયો કે ઘરની બાજુમાંથી જ બોલો છો, એટલે એજ્યુકેશન તો મને ઓટોમેટિક તમારી તરફથી મળતું જ રહેવાનું છે. સવાલ એ છે કે આજે જે તમે એજ્યુકેશન, જે સાચું શિક્ષણ શું છે તે શીર્ષક બહુ ઊંડા છે, પરંતુ જો ખરેખર હું કહેવા માંગુ તો જીવન કેવી રીતે જીવો છો અને પરમાત્મા પાસે જવા માટે કઈ પદ્ધતિ છે એ વધારે તમે પ્રકાશ આપ્યો છે. અને માનવ સુધારો એ જ શિક્ષણ છે. માનવને ગમતું જે કામ કરે અને બીજાનો ઉદ્ધાર કરે અને તે તરફ ગતિ લઈ જાય એ તમે સંક્ષિપ્તમાં તો નહીં પણ ઘણું વિસ્તાર કરીને જે સમજાવ્યું છે ને, અને તેની અંદર જે જીવંત ઉદાહરણો આપ્યા જાત જાતના, જે બધા ઉદાહરણો આપણા સંસ્કૃતિના અને શાસ્ત્રની અંદર ઉત્પ્રોત થયેલા છે. એવું નહીં કે કોઈ સામાન્ય માણસે વાત કરી હોય, જેમ કે સ્વામી વિવેકાનંદ જે કોઈક નવલકથા, કોઈક ધર્મ પુસ્તક કે જેને આવરીને, એટલે સંસ્કૃતિ શું છે, સંસ્કૃતિ શું છે એ સાચા ઉદાહરણો તમે આપ્યા છે. અને એટલા માટે જ દરેકે દરેક જે વાત જે કહે છે ને એ સચોટ દિલમાં વાગે છે. અને જેમ ઇન્જેક્શન નસમાં આપીએ છીએ અને જેની જે અસર થાય છે ને એ તરત જ મગજ ઉપર અસર થાય છે, આવા શિક્ષણનો યુગ તો હવે ક્યારે થશે એ ખ્યાલ નથી, પરંતુ આપણા પત્રજી સર એના માટે જે પ્રયત્ન કરી રહ્યા છે અને આપણી આ જે સ્વાધ્યાયની ટીમ, જે સપ્ત ઋષિ, હું એને સપ્ત ઋષિ કહું છું, કે જે ભેગા કરીને ગુજરાત માટે જે આપણે મહેનત કરી રહ્યા છીએ ને તે આપણે ખૂબ જ આગળ વધારીશું એવો મને હવે ખૂબ જ આત્મવિશ્વાસ દ્રઢ બનતો ગયો છે. મેં આપ સર્વો કો એક નિવેદન કરના ચાહુંગા કે નેક્સ્ટ મંથ કી સેશન મેં મેં આપસે મેરા સબ્જેક્ટ ક્લિયર કરતા હું કે મેં ડોક્ટર જી કે સર કા 12 સ્પિરિચ્યુઅલ ટેબ્લેટ્સ લેને વાલા હું નેક્સ્ટ સેશન મેં ગુજરાતી મેં, ક્યોંકિ યે જી કે સર સે બહોત સીખના મિલા હૈ, વો ભી પત્રીજી કા ધ્યાન જગત કા એક બહોત સિનિયર માસ્ટર હૈ, ઉસસે મેને 4-5 મહિના યે પૂરા હફતે મેં 2 બાર 2 ઘંટા મેને એજ્યુકેશન લિયા હૈ સ્પિરિચ્યુઅલ ટેબ્લેટ કા, ઉસમે યે 12 ટેબ્લેટ કા સબ્જેક્ટ હૈ, વો નેક્સ્ટ મંથ જો હમારી યે સ્વાધ્યાય શૃંખલા હોગી ઇસમે મેં 12 ટેબ્લેટ્સ કે બારે મેં બોલું. કશ્યપભાઈ આદર્શ અમદાવાદમાં હતા એના દિવસો યાદ આવી ગયા. શિક્ષણ જગત અમારો એક ટોપિક હતો અને જે છટાથી તમે જે શૈલીથી વાત કરી, યુ નો, અને સંતોષજી મેં આપકો એક કહેના ચાહતી હું, લેંગ્વેજ કી કોઈ સ્ટાઇલ નહીં હોતી, ઇમોશન્સ પ્યાર સે આપ સમજ જાતે હો કે કશ્યપ અંકલ ક્યા કહેના ચાહતે હૈ. તો લેંગ્વેજ ઇઝ નથિંગ લાઈક, યુ નો, લાઈક વી આર થિંકિંગ ઓલવેઝ ગુજરાતી નહીં આતા હૈ, લેકિન ઇન હાર્ટ અગર આપ સમજતે હો તો એની લેંગ્વેજ યુ કેન અન્ડરસ્ટેન્ડ બીકોઝ હી ઇઝ વેરી હાર્ટ ટચેબલ પર્સન. ઉન્હોને બહોત, તમે બહુ સરસ રીતે એક્સપ્લેન કર્યું. સેકન્ડ, જે રીતે આપણે સ્વાધ્યાયની સિરીઝ ચાલી રહ્યા છે એમાં સાચે જયારે શરૂઆત કરી ત્યારે એવું જ લાગતું હતું કે હવે કેવી રીતે થશે, પણ મને લાગે છે હવે ધીરે ધીરે બધા લોકોનો જે ફાયદા હતા ને એના કરતા હવે કહીએ ને કે ખાંડમાં ભરાતું જ જાય છે. તો સ્ટાર્ટ કર્યું હતું નાના એનાથી અને હવે આપણે એટલા આગળ વધી ગયા છે કે હમણાંથી જુસ્સો દેખાઈ રહ્યો છે કશ્યપભાઈનો કે હમણાંથી એનાઉન્સ કરી દીધું છે કે નેક્સ્ટ ટોપિક શું રહેશે મારો. સો વેરી, હમણાંથી કે કોઈ મારો ટોપિક નહીં લે, નહીં તો પછી ગોવિંદ અંકલ પણ કહેશે, ગોવિંદ સર કહેશે, યાર 120 યર વાળા અંકલ પણ કહેશે સુરેશ સિંહ, અરે મારો ટોપિક તો બહુ સરસ, ખરેખર એક્સિલન્ટ રહ્યું. અને મેઇન છે કે બહુ જ તમે લાઈક, યુ નો, બધું જ મલ્ટીમીડિયાની જેમ કલેક્ટ કરી લીધું, ઘણી બધી ઇન્ફોર્મેશન, પણ વેલ ડન, વેરી નાઇસ, વેરી નાઇસ, થેન્ક યુ વેરી મચ. ક્યુંકિ યે સમજને વાલે ઇન્સાન ભી હોના જરૂરી હૈ,
ये आप समझ सकते हो, इसीलिए मैंने ये सब्जेक्ट लिया है, बाकी नहीं ले सकता इतना डीप में। थैंक यू वेरी मच। बहुत अच्छा था सर आपका सेशन, रियली इट वाज एक्सीलेंट। थैंक यू वेरी मच सर, थैंक यू वेरी मच। नेक्स्ट मने लागे छे हवे कोई ने कही કહેવાનું છે? हां હવે કોઈને કઈ કહેવું નથી ને? કોઈને કઈ કહેવું છે? પૂજા મેમ આવતીકાલે, પૂજા મેમ કો દો કુછ કહેના હૈ? જી સર, નમસ્કાર સર, बहुत बढ़िया सर, बहुत बढ़िया सेशन लिया आपने। मैंने आपका सॉरी आधे सुना, लेकिन मैं जरूर, इतनी तारीफ हो रही तो मुझे लग रहा है यूट्यूब पे पूरा ही सुनना पड़ेगा। सभी है तो इससे लग रहा है कि आपका सेशन वाकई में बहुत अच्छा लगा। अभी अभी हमारे गुजरात में सिर्फ 7 to 8 स्पीकर है ना? यस। मैं आपको दिलासा दिलाता हूँ कि 2 साल में 7 to 70 स्पीकर आपको मिलेंगे। Wonderful. अगर नहीं तैयार है तो हम उसको तैयार करेंगे। Excellent, excellent sir. Yes. मैं उस दिन का इंतजार करूंगी सर। हाँ, I think so, पूजा अब हमें PMC गुजरात के लिए बाहर जाने की जरूरत नहीं है, तुम्हें फाइंड करने की जरूरत नहीं है कि आज इनको बुलाओ आज इनको बुलाओ, बस एक एक दिन हमारे गुजरात के लोग ही काफी है अपने PMC गुजरात को रॉक करने के लिए। नो डाउट, गुजरात के बाहर के लोगों की हमारे ऊपर ज्यादा कृपा है, उनसे हम बहुत सीखे हैं। नॉन गुजराती लोगों ने जो सेशन ली अब तक लॉकडाउन में, श्री राम राजू सर से, जीके सर है, काफी लोग हैं, रागिणी मैडम है, हम उन लोगों ने तो यहाँ आके, श्रीकांत सर है, सेशन भी ली थी अहमदाबाद में आके, उन लोगों से काफी कुछ सीखे हैं हम। और पर्सनली हमारे ब्रह्मर सिंह पत्री जी से भी, हम गुरु जी से भी बहुत कुछ सीखे, और उन्होंने तैयार किया है हमें कि आप तो मास्टर हो। पहले ही दिन हमने, जब पहले ही दिन मुझसे उन्होंने बात की थी, स्वामी जी आप तो बड़े मास्टर हो, बोलो। मैं कुछ नहीं था, लेकिन अंदर से मुझे मोटिवेट किया। सो उन्होंने रियल समझा कि मैन इज ए पोटेंशियली डिवाइन, वो कर सकता है, और हमने करके दिखाया, वो बात अलग है। right. और बताइए कोई? अजू अपनो सेशन बंद करता पहला। गोविंद सर, एक्चुअली बताती हूँ, एक मिनट। हाँ। मैं क्योंकि जो सेशन अभी एस्ट्रो जब शुरू होगा, एस्ट्रो जो चैरिटेबल ट्रस्ट है, वहाँ पे सभी मास्टर्स एक-एक सेशन लेने शुरू कर दीजिए। यस। लॉकडाउन खुलने, ये लॉकडाउन खत्म होने दो। यस यस। परमिशन मिले लोगों को इकट्ठा होने की तो हम हॉल में भी करेंगे। यस डेफिनेटली, एटलीस्ट महीने में एक 7 दिन का तो होना ही चाहिए, 7 डेज का। ये 7 मास्टर जो है, 7 सितारे हमारे। देवयानी बहन का हॉल तो पड़ा हुआ है ना अपने पास, फिर क्या चिंता है जी? देवयानी बहन का हॉल तो अपने पास पड़ा ही हुआ है, कोई चिंता ही नहीं। yes. एक चीज मैं बताऊंगा कि पूजा मैम और धीरेन सर से हमें बहुत सीखना मिले यहाँ है, और मेन थिंग तो मैं उनसे ये सीखा हूं कि व्हेन देयर इज अ विल देयर इज अ वे, व्हेन देयर इज अ विल देयर इज अ वे। हमें विल रखना है कि हम ये करेंगे, दैट्स ऑल। वो देने वाला तो देगा, और बड़ा मास्टर हमारे गुरुजी पत्री जी हमारे साथ है, फिर और कुछ भी देखने की जरूरत नहीं, बस हमें तो इतना ही कहना है कि हम करेंगे। बहुत बढ़िया, बहुत बढ़िया, वेरी गुड, एक्सेलेंट। सेशन क्लोज करिए, यानी पहला एक जाहिरात कर दो, आवती काले अपना स्वाध्याय नो 5वो मड़को श्री जयेश भाई जोगी एक सरस विषय लेने आवी रहा छे, ईशा उपनिषद। तो आवती काले बदा समयसर हाजर रहे, त्या सुधी अपने जयेश भाई नो इंतजार करिए। थैंक यू वेरी मच, आभार। Bye. Namaste. Namaste. Krishna, thank you so much. Namaste. Namaste. Bye. Bye. Bye.